भाग અને છ ગુણ પ્રગટ કરે છે પ્રભુ. પાંચ કર્મ ઇન્દ્રિય, પાંચ જ્ઞાન ઇન્દ્રિય, અગિયારમું મન અને બારમો ભાવ ત્યાં પ્રગટ કરે છે. એટલે છ ભગ અને છ ગુણ, છ દુ બાર, અને એનો સમય હોય પાંચ કર્મ ઇન્દ્રિય, પાંચ જ્ઞાન ઇન્દ્રિય, અગિયારમું મન. જયારે ઠાકોરજીને સમર્પિત કરો ને ત્યારે બારમો ભાવ પ્રગટ થાય. બાકી વાતો કરવાથી કઈ પ્રગટ થતું નથી. શંકર ભંડારી ની પત્ની જેનું નામ છે મોહના દે, મો પમાડે એવું એનું સ્વરૂપ છે. મો પમાડે એવું કે જેને જોતા એવું એનું રૂપ છે આ શંકર ભંડારી ની પત્ની. એને શ્રી ગોપાલલાલજી 7 વર્ષના છે. શ્રી ગોપાલલાલજી ના સ્વરૂપ ની વાત સાંભળી, ગિરિરાજજી માં રહેતા શ્રીજી બાવા ન્યા બિરાજતા, એટલે કૃષ્ણ ભંડાર ની સેવા કરતા. એને સમાચાર મળ્યા કે ગોકુલમાં અહોનિશ લીલા થાય છે, દર્શન કરવા હોય તો જાઓ. દ્વાપર નું સ્વરૂપ શ્રી રઘુનાથજી ના આંગણાના પુતળા મંદિર માં ખેલે છે, પછી આવો સમય નહીં મળે, જાઓ. મોહનાદે બાએ સર્વ સમર્પણ ઠાકોરજી ને કર્યું હતું. નિષ્કામ ભાવ ભગવદી ના હૃદયમાં હોય છે અહોનિશ. એ વિચાર કરે છે કે રઘુનાથજીના દ્વિતીય લાલ શ્રી ગોપાલલાલ કારણ સ્વરૂપ છે. કયું સ્વરૂપ છે? કારણ. એવો એને વાત મળી. નહીં નહીં વાત સુનાઈ, આજ નહીં નહીં વાત સુનાઈ, નહીં નહીં મે બાત સુનાઈ. કલી કારણ રૂપ પ્રગટે પ્રભુ મેરે મન ભાઈ, આજ હું નહીં નહીં બાત સુનાઈ. કે પ્રભુ જે પ્રાગટ થયા છે એવી વાત સાંભળી, વ્રજવાસની બધી વાત કરે છે, તાવી નવી વાત મેં સાંભળી છે, ચાલો જોવા જઈએ. આજે ગોકુલ, ચાલો જોવા જઈએ. રઘુવીરને દ્વારે રે વધાય વાગે છે, દુધુભે નાટકો રે કે નો બત છે, ગોકુળિયામાં વઘાર કરીને કે અલી મોહના દે, ઓ લાલ તો એસો, એ તારા મન મેં જેસો ભાવ પ્રગટ હોય તેસો લીલા તોરે સંગ કરે ગો. એ લાલ તો એસો નટખટ હે, નટખટ હે, તેરે મન મેં જેસો ભાવ હોય એસો તો કુ માલુમ હે. ઓ મહાવન મેં જો રુકમણી ઓ બાર બાર ગિરિરાજ આતી હે ને, ઉનકો તો એસો દર્શન દિયો, એસો દર્શન દિયો, કે વો તો મૂર્છા હો ગઈ. કાવળી બીજી આવી, અરે બાવરી તો કુ ક્યા બાત બતાવું, વ્રજ ભાષા વા બધી, તો કુ ક્યા બાત બતાવું, ઓ જાનકી કો લાલ, ઓ પાંચમી બહુ હે ને ગુસાઈજી કી, ઓ ભામિની વહુજી કી બેન હે, ઉસને તો એસો લાલો જન્યો, એસો લાલો જન્યો, કે ગોકુલ મેં એસી લીલા કરે, કે ઓ ખીમદાસ હે ને બડો જાડિયો, બોધ ખાવે યા આકે. હું કે મથુરા દાસ, કારણ કે ગિરિરાજજી જાય એટલે એ પ્રસાદ લઈને એટલે બધા આમ વૈષ્ણવ ની હામું જોવે. બોલ ગોપા, આ પેલેથી આયલું આવે છે. હું કે ઓ મથુરા દાસ યહાં આતો હે, બોધ ખાવે બોધ ખાવે, વો ચલ ભી ના સકે ને, ઉસકે હૃદય મેં તો ઉસને એસી લીલા પ્રગટ કહી, કે ઉસકે
हृदय से तो रस की लीला प्रकट करके दूध की धारा प्रकट की, ऐसो है क्या बात बताए मोहना दे तू भी जा तो को तो गुसाई के घर की तू तो परिचा कर है सुन कैसे तू तो गुसाई जी ना घर नी काम वाली छो एटले परिचा कर है और ताको तो कोई बात भी ना भीतर में जाने की तारे भीतर में जावानी कोई वांधो ज नथी तमने डायरेक्ट एंट्री छे नहीं तो वल्लभ कुल ना घर में तमे जाओ जाओ पद आज्ञा लेवी पड़े एम सीधू नो वयु जवाय के मुखिया जी नी रूम हो कोई पण जग्याए सेवा चाकर बधो आज्ञा नो मार्ग छे पेला आज्ञा लेवी पड़े पछी आपणे जवाय कारण के पुष्टि मार्ग एवो छे એટલે અહીંયા ઓલી વ્રજવાસની દોહી કહી છે કે વાહ ઉસકે બાદ તુકે બાદ તો ભીતર જાને કી આજ્ઞા હૈ તું ચલી જા તેરે મન મે જેસો ભાવ હોઈ ગો એસો ફૂટડા મંદિર મે દિખાએ ગો જા વહાં જાકે ફિર મોકુ કે મોહના દેને છું કે કહા જોવા જેવું ચાલો જાઓ કે ગોપાલલાલ કારણ સ્વરૂપ છે ગુસાઈજી ને ત્યાં કલી મે કારણ કલીમાં કારણ સ્વરૂપ છે બ્રજ મે ગોપાલ કંઠ એ શોભિત માલ જાનકી કે તુમ હો કૃપાલ ધીર બસો યમના કે તીર નૈનન મે અમૃત નીર બલા કો નિપાત સી अनाथ को तू है नाथ मेरी लज्जा तेरे हाथ बहुत कुदारे प्रभु तमे कारण स्वरूप छो घना ने तमे उधार करो मोहना दे बाय हृदय मा भाव लईने पुटला मंदिर मा आवी अने श्री गोपाल लाल जी निशामी आवी ने उभी रही શ્રી ગોપાલલાલ જી એના હૃદયનો ભાવ જાણી ગયા જો મારો વાલો દરેકના હૃદયના ભાવને જાણે છે પ્રભુ તો હૃદયના ભાવને જાણી ગયા પ્રભુ અને શ્રી ગોપાલલાલે એવી શામુ મંદ હાસ્ય કર્યું જગતનો નાથ જેની સામે હશે એને પછી કોઈ જગતની પરવા નથી નૈન નિશે મન હર લિયો મંદ મંદ મુશ્કાતો મોહનાદન શ્યામુ નેત્ર કટાક્ષ કર્યું નેત્રના બાણ માર્યા અને પ્રભુ શ્યામુ જોઈ રહ્યા ને મંદ મંદ હસે છે મોહનાદને એવો ભાવ આવ્યો કે આ સ્વરૂપ મારા હૃદયમાં સ્થિર થાય તો કેવો આનંદ રુદિયા ભીતર ભીડીને રાખો નેહણો બાંધો મે તો હૃદયમાં મનમાં તનમાં અને ઉર અંતરમાં સ્વરૂપને ત્રણ રીતે પધરાવાય ઠાકોરજીને મનથી તનથી અને ઉર અંતરથી કોઈ પણ વસ્તુ પુષ્ટિ મારક કૃપા મારક અનુગ્રહ છે તમે જ્યાં સુધી અત્યારે જોઈ છે બધાએ મનથી નથી ધર્મને અંગીકાર કર્યો તનથી કર્યો છે મનથી નથી મનથી અંગીકાર કરવા વાળા માંડ સોએ દસ ઘર અત્યારે મળે બોલ ગોપાલ બાકી બધાય તનથી કારણ કે મન હજી અનાશ્રયમાં ભટકે છે જ્યાં ત્યાં મન જે છે ને જ્યાં ત્યાં ભટકે છે પણ જ્યારે મન સ્થિર થાય ને ત્યારે ધર્મ સિદ્ધ થાય છે મન હજી ભટકે છે આમ જાઉં તેમ જાઉં ફલાણું ધીકરું લોકડું ને મન જો તમારે એટલે તો કૃષ્ણદાસે કીધું એ કહી બાત નિશ્ચય કરેલી મુખ એક મંત્ર ભની કૃષ્ણદાસ કો બહોત કૃપા તબ કીની અપની દાસી એક વાત નિશ્ચય હે પ્રભુ હવે તો પ્રભુ ગમે સ્થિતિ આવે પાનબાઈ મર્યાદા ભક્ત એ પણ કીધું છે કે મેરું દગે પણ જેના મનડા દગે નહીં ભલે ભાંગી પડે બ્રહ્માંડ મેરું દગી જાય
પણ મન ન ડગવું જોઈએ. અત્યારે આપણા મન ડગી જાય છે. ઠાકોરજીને મનથી પધરાવો. તનથી તો માળા બાંધી લીધી, હા માળા બાંધી લીધી, થઈ ગયો વૈષ્ણવ. પણ મન તો ઠાકોરજીમાં એક જ. કૃષ્ણદાસનું સમર્પણ કીર્તનમાં ભાવ કીધું છે, તન મન પ્રાણ સમર્પણ કીનો ગ્રહે સુત નિધિ અપની. તન મન પ્રાણ સમર્પિત કીનો ગ્રહે સુત નિધિ અપની, હમારે તો ગોપેન્દ્ર લાલ ધની. ડારા સકલ પરિવાર સમર્પણ. ડારા એટલે કે પત્ની, પરિવાર એટલે કે પુત્ર પુત્રાદિ. કે હે પ્રભુ, આ બધું જ તારા ચરણમાં હું સમર્પિત કરું છું અને તું સંભાળ મારે. હું જયારે એવો ભાવ થાય ત્યારે ઠાકોરજી હૃદય એક એક કીર્તનના નિશાન આપ્યા છે. દારા સકલ પરિવાર સમર્પણ, મન કર્મ વચને કરી, વેદ મરજાદ અરુકુલ કાની, મેં કાહું છે નાહી ડરી. હજી આપણે બધા વેદ પકડીને બેઠા છીએ. વેદ તો હજી મૂક્યું જ નથી ને. હા, જયારે વેદ તમે મૂકી દો કાંઈ તમારું બગડશે નહીં. મોહનાદે બાય આવી, એને મન શ્રી ગોપાલલાલ ને સમર્પિત કરી દીધું અને શ્રી ગોપાલલાલ ના સ્વરૂપ ને મનથી તનથી અને ઉર અંતરથી પધરાવી લીધું. અને એ મોહનાદે ની સામે પ્રભુએ મંદ હાસ્ય કર્યું. મંદ મંદ હસે છે પ્રભુ. શ્રી ગોપાલલાલ 7 વર્ષના છે, વિદ્યા અભ્યાસ કરી રહ્યા છે અને જગતનો નાથ 7 વર્ષના છે અને દાંતના એક એક અંકુર ડાળમ કળી જેવા દાંત ત્યાં દિશી રહ્યા છે પ્રભુના. શ્રી ગોપાલલાલ કહે છે કે મોહના દે તું આઈ, ચાલ અમારે સાથ ખેલન મેં. શ્રી ગોપાલલાલ કહે છે ચાલ અમારે સાથ ખેલન મેં. અને ઠાકોરજી બધા ગુસાઈ બાળકો હતા, બધા બાળકોને કીધું કે આજ કો ખેલ તો હમ મોહના દે કે સાથ કરેંગે. કઈ લીલા, સ્વરૂપ લીલા પ્રગટ કરે છે હવે ઠાકોર. શ્રી ગોપાલલાલ 7 વર્ષે દ્વાપરમાં જયારે 7 વર્ષની ઉંમરે ગિરિરાજ ધારણ કર્યો ત્યારે ઐશ્વર્ય લીલા પ્રગટ કરી અને અહીંયા ઠાકોરજી સ્વરૂપ લીલા પ્રગટ કરે છે 7 વર્ષ. ચલ મોહના દે અમારે સંગ, ચલ ખેલે ગે. ચલો યમના કે તીર જહાં હે ઘેરો ગંભીર નીર, ચલો યમના કે તીર. યમનાજી ને તીર જ્યાં ગંભીર ગહેરા શ્રી અમનાજી બિરાજે છે અને એ અમનાજી ની ફરતે કમળ લપટાયા છે. લાલ કમળ લપટાણા જોવા ને ગયા હતા. કમળ યમનાજી ના ખીલી રહ્યા છે. મોહનાદે બાય ઠાકોરજી ના વદન કમળ ને નિરખે છે. ઓલું કમળ તો યમનાજી માં છે પણ આ તો મોહનાદે કહે છે કે મારા હાથમાં આ સ્વરૂપ કમળ આવ્યું છે. હે પ્રભુ, ને ઠાકોરજી આજ્ઞા આપી કે આવો અવસર અબ ચુકાય નહીં. અવસર ચૂકે મેવલા, ગત અવસર આવે ન ફરી, ગયા ન આવે પ્રાણ. જે અવસર મળે એ અવસર આપણે સહર્ષથી સ્વીકારી લેવ. જો સખી મે પ્રીતમા પાવો, હંસધ્વનિ હંસધ્વનિ. જો સખી મે પ્રીતમ પાવો તો ધન ભાગ્ય મારું બનાવો. જો સખી મે પ્રીતમ પાવો, જો સખી મે પ્રીતમ સખી.
આજે મારા હૃદયમાં શ્રી ગોપાલલાલ મોહનાદે કહે છે કે હે સખિયાઓ પ્રીતમ પ્યારો મારા હૃદયમાં પધારે છે, હું તો એને હૃદયમાં પધરાવીશ, તો ધન ભાગ્ય મારું મનાવું, જે મળે પળ એ પળ ધન્ય થઈ જાય છે. આજે ભગવદ વાર્તા એ કરી છે, આપણું જીવન ધન્ય છે. બીજી આકાંક્ષા સામી લીલાત્મક રસ અહીંયા શ્રી ગોપાલલાલ પ્રગટ કરે મોહનાદે ને, કહે છે કે મોહનાદે તું લૌકિક ભાવ મૂકી દેજે, અલૌકિક દેહ ધારણ કરી લે. ઠાકોરજી એ શ્રી ગોપાલલાલે દિવ્ય દ્રષ્ટિ કરી અને ન્યા કે ચલો મેરી શંગ યે સ્વરૂપ ભીડો યંગ ગઈ ભંડારમાં. એટલે કીધું અંગવની જો સખી મે પ્રીતમ પાવ, જો સખી મે આ પ્રીતમ પાવ, તો ધન ભાગ્ય મારું મનાવ, જો સખી મે મેરી ગલિયન આવે તો આજ મેં ફૂલી અંગ ન માવું, એવું મન મસ્ત હાથણી ની જેમ હાલું. એવું સખી પ્રીતમ કે શ્રી ગોપાલલાલજી એ એની પર એવી કૃપા કરી. ભંડારમાં જ્ઞાન શ્રી ગોપાલલાલજી એને સ્વરૂપ દાન, રસ દાન અને લીલા દાન કરી અને મોહનાદેના તમામ મનોરથ પ્રભુએ પૂરા કરી દીધા છે. મોહનાદે ગોપાલલાલજી આજ્ઞા કરે છે કે મોહનાદે તે આજ્ઞાનું પાલન કર્યું અને સર્વ મનોરથ જા તારા સફળ થયા છે. પાંચ પદાર્થ સીધા, પાંચ પદાર્થ એના સિદ્ધ થઈ. શ્રી ગોપાલલાલજી મહારાજે મોહનાદેના મન અંતકરણ બુદ્ધિ અને વાણી એ પાંચ પદાર્થ સિદ્ધ થઈ જાય. નિર્મળ છે મન, કર્મ, બુદ્ધિ, વાણી અને વર્તન, આ પાંચ એ સિદ્ધ થઈ ગયા. એટલે કીધું કે એના પાંચ પદાર્થ સીધા મર્યાદામાં આવે ને પાંચ પદાર્થ, એમ ભક્તિ પદાર્થ. પણ ભક્તિ પદાર્થ એવો છે ને જગતમાં મોટામાં મોટો પદાર્થ છે, એ બજારમાં ક્યાંય મળતો નથી. તો મળે છે ભગવદીઓના હાથડી, હા કે હાથડી, હા ઠાકોરજીના નામની આ માંડી છે, એમાં આવે તો છે હવના કામની, બાકી તો ભગવદ ઈચ્છાને આધીન. હા શ્રી ગોપાલલાલજી મહારાજ એને હવે યજ્ઞોપવિત સંસ્કાર જનોય પહેરાવાની છે. બોલ ગોપાલ, હા યજ્ઞોપવિત સંસ્કાર. મોહનાદેના બધા મનોરથ સિદ્ધ કરી સંવંત 1645 ની શાલ છે અને શ્રી ગોપાલલાલજી મહારાજ હવે 7 વર્ષના થઈ ગયા. હવે 8 વર્ષની લીલાની અંદર શ્રી ગોપાલલાલજી પધારે છે અને 8 વર્ષના શ્રી ગોપાલલાલ વય ધારણ કરે. યજ્ઞોપવિત સંસ્કાર, યજ્ઞોપવિત સંસ્કાર એટલે કે જનોય પહેરાવે છે. પોતે પ્રભુએ દ્રિજ કુલમાં પ્રાગટ્ય લીધું છે. વલ્લભ કુલ, દ્રિજ કુલ, મંડન, તિલંગા, તિલક, લક્ષ્મણ કુલ, શણગાર, પ્રભુએ મનુષ્ય દેહ લીલા કરે છે. કોણ કોણ સ્થાનક મેં લીલા મનુષ્ય દેહ કીધી 45 પ્રશ્નાવલીમાં છે ને, એટલે પ્રભુએ વેદ અંગીકાર કરે. શ્રી ગોપાલલાલ, શ્રી ગોપાલલાલે વચનામૃતમાં કીધું છે વૈષ્ણવ કો
वेद देखनो नहीं, तुम्हारे लिए वेद हम करत है। श्री गोपाल लाल ने यज्ञोपवीत संस्कार श्री रघुनाथ जी महाराज बिराजा गुसाई जी महाराज नी पासे पधायरा। गुसाई जी महाराज ने कहे के जय जय काका जी। गुसाई जी ने काका जी कहता गुसाई बालको शू कहता काका जी तो हवे पापा पा भाग करी ना इखो बाप नो आखो ही नहीं अर्धो ही नहीं ने पा ने मौन मीण करी नाखू आया मौन એટલે તો કહું ઓલા પશ્ચિમ વાળા આપણી સંસ્કૃતિ લઈ ગયા અને એની સંસ્કૃતિ આપણે લઈ આવ્યા મોમ મેં કહું મોમ એટલે તો મીણ થાય અમારી ભાષામાં અવરજ ભાષામાં ખરેખર મોમ જ છે છોકરાઓનું ભણતર એવું છે કે હવારથી હાંજ સુધી બાયું બિચારી આમ હું જોઉં છું મારે ઘેર મારે બે છોકરા ભણે છે એક મિનિટ નવરી નો હોય લેસન ધ્યાન તેને ટ્યુશન મૂકવા ને સ્કૂલે જવું ને આ કરવું તે કરવું જેમ મીણ ઓગળી જાય ને મોગળી જાય હાંજે ઢગલો થઈ જાય હાય સાહેબ તો હું બહુ થાકી ગઈ છું તમે એમ કરો ને બે ભાખરી કરી નાખો અને ચા કરી નાખો બોલ ગોપાલ આ દશા છે હો મારી સાચું કઉ છું સાચું ખોટું બોલું તો બાજુ વાળાના હમ બોલ ગોપાલ ખરેખર બહુ થાકી ગઈ છું ખરી વાત છે હવારમાં છોકરાઓ સ્કૂલે જાય કારવે આ તેને એટલે જે કઈ છોકરાઓ તમને કેજી બરોબર મોમ હું કહું હા વાચી વાત મારા વૈભવને કહું હા વાચી વાત તારી એ આંજે મીણનો બળી બળીને ઢગલો થઈ જાય પાછું ગાળવું પડે પાછું ડબલામાં ભરવું પડે ને પાછી વાટ મૂકવી પડે ત્યાર પાછું હળગે હવાર બોલ ગોપાલ શું આપણી સંસ્કૃતિ ક્યાં વહી ગઈ છે હા ગુસાઈજી મહારાજ બિરાજી રહ્યા છે રઘુનાથજી મહારાજ પધાર્યા ગોકુલનાથજી ગિરધર ગોવિંદ બાલકૃષ્ણ સાથે બાળકો બિરાજી રહ્યા છે ગોકુલના આજે રાજા ઠાકોરના મંદિરમાં બિરાજે છે જે દાદાજી એટલે કે ગુસાઈજી મહારાજ બિરાજે ત્યાં બધા પ્રસ્તાવના રજૂ થાય છે કે યે ગોપાલ ગોવર્ધન ગિરિરાજ 8 વર્ષના થઈ ગયા છે અષ્ટ ઐશ્વર્ય પ્રગટ થાય છે અને પ્રભુ વેદ ધારણ કરે છે વિદ્યા અધ્યયન કરી રહ્યા છે પ્રભુ સાથે સાથે વિદ્યાભ્યાસ કરે છે અને યજ્ઞોપવિત સંસ્કાર શ્રીમદ ગોકુલની અંદર શ્રી ગોપાલલાલ ને થાય છે ગુસાઈજી મહારાજ ની પાસે પ્રસ્તાવના ગુસાઈજી મહારાજ કહે છે કે હું પણ એ જ વિચાર કરું છું કે હવે યજ્ઞોપવિત સંસ્કાર સર્વે વૈષ્ણવો ગોકુલમાં બિરાજે છે અને એ વખતે બધી ધામધૂમ મંગલથી પત્રિકા લખાય છે યજ્ઞોપવિત સંસ્કાર બ્રાહ્મણોમાં થાય છે જેમ લગ્નમાં ખર્ચો થાય ને એવો જ એમાં ખર્ચો થાય છે એ જનોઈ કારણ કે પ્રભુનું પ્રાગત્ય દ્રિજકુલમાં છે કે દ્રિજકુલ એટલા માટે કહેવાય કે બ્રાહ્મણને બે વખત જન્મ થાય એક ગર્ભ દ્વારા ને બીજો જ્યારે એ જનોઈ ધારણ કરે ને ત્યાર પછી એ વિપ્રકુલમાં જાય છે બોલ ગોપા એટલે એને દ્રિજ કીધું છે જનોઈ ધારણ કરે પછી વિપ્રકુલમાં જાય છે જ્યારે બ્રહ્મપુત્ર બ્રાહ્મણ થાય છે આજે પ્રભુએ વેદ મર્યાદા પોતે ગ્રહણ કરશે સર્વનો કરતા એ જ દિશે દશ અવતાર તું જ થકી એનો કરતા તું જ દિશે મોહન મન હિશે ભક્તને કાજ ઉદે સાકાર હુઓ ગજ તણી સાર તત્કાળ કીધી લાખા ભવનમાં પાંડવ ઉગાયરા દ્રૌપદીની લજ્જા વેગે રાખી ઋષિ માગદ પાંડવ અમરીશ
આ બધાનું રક્ષણ કરવા વાળો જગતનો નાથ જાનકી નંદન ચતુર શિરોમણિ આજે કલિકાલ ને વિશ્વવલ્લભ કુલમાં કારણ રૂપ પ્રગટ થયા છે એટલે પ્રભુએ શ્રીમદ ગોકુલમાં યજ્ઞપિતૃચરણ રઘુનાથજી ઉષાય બાળકો બડી ધામધૂમથી પ્રભુને જનોઈ ધરાવે છે યજ્ઞો પવિત્ર સંસ્કાર નામકરણ જન્મ સંસ્કાર નામકરણ સંસ્કાર વિદ્યા સંસ્કાર અને યજ્ઞો પવિત્ર સંસ્કાર બધા સમારોહથી રઘુનાથજીને સંમતિ આપી કે બાબા પલ ઘડી મુહૂર્ત નક્કી થઈ ગયું છે અને એ વખતે સંવંત 1645 ની સાલ છે અને સુંદર મજાનું ગ્રહ નક્ષત્ર રાશિવાર પ્રમાણે મુહૂર્ત કાઢી અને પિતૃચરણ શ્રી રઘુનાથજીએ શ્રીમદ ગોકુલમાં પૂર્ણાનંદ સમારોહથી બાળકનો યજ્ઞોપવિત પ્રસ્તાવ કર્યો હતો કુલની ચાલતી પ્રણાલિકા પ્રમાણે યજ્ઞોપવિત સંસ્કાર બ્રાહ્મણો વિપ્ર જમાય બેટી નાથ કુટુંબ બધાને બોલાવ્યા છે પ્રભુ શ્રી ગોપાલલાલજી ના મામા ન્યાથી પણ બધા પધાર્યા છે આજે શ્રી ગોપાલલાલજીનું દૈદિત્યમાન અષ્ટ ઐશ્વર્ય પ્રગટ થાય છે 8 વર્ષની વય અષ્ટ ઐશ્વર્ય પ્રગટ કરે છે અને પ્રભુ શ્રી ગોપાલલાલજીના યજ્ઞોપવિત સંસ્કાર થાય છે માર્કંડ પૂજા થઈ વેદ અધ્યયન વેદના મંત્ર બ્રાહ્મણો બોલતા જાય છે અને પ્રભુને મુંડન થાય છે મુંડન થાય એક વસ્ત્ર પહેરાવી પ્રભુએ આજે જેવું વામન સ્વરૂપ હતું ભગવાને આજે વામન રૂપ શ્રી ગોપાલલાલજી પ્રગટ કરીને બતાવે છે કે જ્યારે ભગવાને સતયુગમાં બલિરાજાએ યજ્ઞ કર્યો અને એ યજ્ઞની અંદર ભગવાન વામન બનીને આવ્યા વામન રૂપ ધર્યું મારે વાલે બલિને છે સમય થઈ ગયો છે 12:30 વાગી ગયા યજ્ઞો પવિત્ર સંસ્કાર બપોર પછી જનોઈ આપણે દેવાની છે ઠાકોરજીને યજ્ઞો પવિત્ર સંસ્કાર થશે અને જનોઈ લેવરાવાની છે ભગવાન વામન અવતારની લીલા આવશે શ્રી ગોપાલલાલ તાદર્શ લીલાના દર્શન આ કળિયુગને વિશે કરાવશે એટલું કહી હવે પછીના વામન અવતાર શ્રી ગોપેન્દ્રલાલ કી જય શ્રી જમનેશ મહાપ્રભુ કી જય શ્રી લાલજી મહારાજ કી જય શ્રી અમુના મહારાણી કી જય શ્રી પંચભગવત કી જય રાજિત નિર નિર્મલ શ્રી યમુનાજી કો વિરાજિત પ્રીત લીલા ગોકુલ લીલા કર્તુમ
श्री ब्रजवल्लभम श्री गोवर्धन ठाकुर जी पोतानी निज लीला गोकुल मां करे छे। मूल प्रसंग अधूरो प्रसंग शुरू करशु। श्री गोपाललाल जी ने यज्ञोपवीत संस्कार थाय छे। यज्ञोपवीत संस्कार जनोई धारण करावे छे। श्री वल्लभ कुल द्रिज कुल मां प्रभु नु प्रागट्य वेदना धर्म अंगीकार करे छे। जीवनदास कुल बाल लीला नी अंदर 89मु चरण જ્યારે 8 વર્ષના પ્રભુ થયા અષ્ટ ઐશ્વર્ય સવારે કીધું એ પ્રમાણે આજે ઠાકોરજી કેવી લીલા કરે છે શ્રીમદ ગોકુલના વિશે જગતનો નાથ જેને જેણે ધર્મ પ્રગટ કર્યો જગતને ધર્મ બતાવ્યો એ પ્રભુ આ ધર્મ અંગીકાર કરે છે વેદ ધર્મ प्राकृतायम लीला प्रगटनम बालचरित्रम किशोरता। ठाकुर जी किशोर लीला में पधारे छे। बाल लीला माथी जनोय धारण करे छे। श्री जी यज्ञोपवीत पहराए तिनको साज सब मांडी बताए कहत बैन कछु नहीं आवे जो उड़न में चंद सुहावे जो तरुनि निषादीन जनावे युपमापन को दर्शावे જો તરુની નિષદિન જનાવે એહી ઉપમા આપ દર્શાવે। ઠાકોરજી શ્રી ગોપાલ લાલે ગોકુલનાથજી ગોપે ગોકુલનાથજી બિરાજી રહ્યા છે। સર્વે વ્રજ જુવંતી વ્રંદ વલ્લભ કુલ પરિવાર સમગ્રાજ ફૂઈલું પાયલું છે। ઉત્સવ છે યજ્ઞોપવિત મહોત્સવ કે જેવો વિવાહ પ્રસ્તાવ ઉત્સવ હોય એવો જ આ એક ઉત્સવ બ્રાહ્મણોમાં થાય છે। પેલા ક્ષત્રિયો પણ જનોઈ પહેરતા આજે ઘણા પહેરે છે જનોઈ। જનોઈ શિખા અને તિલક હિન્દુ તત્વનું એક પ્રતીક છે પણ વૈષ્ણવ થયા પછી જેને માળા ધારણ કરી મેં આગળ કીધો હતો જનોઈનો પ્રસંગ એને પછી બીજું ગ્રહ તો કરવાનું હતું। પ્રભુ પોતે સ્વયં દ્રિજકુલમાં પ્રાગટ્ય લે છે એટલા માટે એને આ ધર્મ અંગીકાર કર્યો છે પ્રભુએ પોતે। ઠાકોરજીએ જે કર્યું એ આપણે કરવાનું નથી, એણે આપણને જે આજ્ઞા કરી ને એ આપણે અનુસરવાની છે। હા, એ કરે એવું ન કરાય, એ તો બ્રહ્મ છે। પુરણ પુરુષોત્તમ પોતે પ્રગટ્યા ગોકુલમાં લાલ ગોપાલ લીલાહ કરતું અકરતું અન્યથા કરતું પ્રભુ આપ છે અને આપણે તો એના દાસ છીએ। આપણને પ્રભુ જે આજ્ઞા કરે એ આજ્ઞાને અનુસરી એ સેવકનો ધર્મ છે, દાસ ભાવ છે, પ્રભુ સ્વામી છે આપણા। જ્યારે યજ્ઞોપવિત ગોકુલમાં થાય છે શ્રી ગિરધરજી વડીલ બાળક છે રઘુનાથજી મહારાજ ગિરધરજીની આજ્ઞા અને પિતૃચરણ શ્રી ગુસાઈજી પણ ત્યાં બિરાજે છે 645ની અંદર આજે પ્રભુ યજ્ઞોપવિત પ્રસ્તાવ ગ્રહણ કરે છે વલ્લભ કુલની ચાલતી પ્રણાલિકા પ્રમાણે। કુલગુરુ ગર્ગાચાર્ય ત્યાં બિરાજે છે, વેદ મંત્ર ભણાય છે, પ્રભુના શ્રી મસ્તકે મુંડન થાય છે, એક વસ્ત્ર પહેરાવાય છે, પ્રભુએ વામન રૂપ લીધું। સતયુગમાં ભગવાને વામન રૂપ ધર્યું હતું, વામન રૂપ ધર્યું મારે વાલે બલિને છેતરવા કાજ, ત્રણ ડગલા પૃથ્વીને કાજે લીધું બલિનું રાજ,
वामन अवतार श्रीमद भागवत जी मां आवे आया पण ही लीला ने वागोड़वी पड़े से। बोलो श्री गोपाल ला श्री गोपाल भजो श्री गोपेंद्र श्री गोपाल भजो श्री गोपेंद्र भजो गोपाल भजो श्री गोपेंद्र भजो श्री गोपाल भजो श्री गोपेंद्र भजो श्री गोपाल भजो श्री गोपेंद्र भजो श्री गोपाल भजो श्री गोपेंद्र प्रभु जी नो ध्यान धरो जमुने प्रभु जी नो ध्यान धरो श्री जमुनेश प्रभु जी नो ध्यान धरो प्रभु ये आज श्री गोपाल लाल नु श्री अंग आठ वर्ष नु किशोर अवस्था मा प्रभु पधारा छे अने प्रभु ये केवी लीला करी छे मुंडन करे छे प्रभु एक वस्त्र पेरवाथ मा दंड लीधु छे प्रभु श्री गोपाल लाल जी ने अश्व पर आरूज कईरा छे राजा महाराजा जी राज ब्रज नरेश अखंड भूमंडलाचार्य आचार्य वर्य पुष्टिष्ट प्राणपति प्रभु छे आज शिव मंगलमय वेद विप्रो वेद मंत्र बढ़े छे विप्रते वेद ने ओचरे जसते गाय देवी दास विप्र ब्राह्मण वेद मंत्रात्मक बोली रिया छे स्वस्ति ना वाचन थाय छे ने ई वक्ते श्री गोकुलनाथ जी चौथा लाल गुसाई जी ना चौथा लाल जे गोकुलनाथ जी ई पोते प्रभु श्री गोपाल लाल ने पोता ना श्री अष्टे जनोई पेरावी बोलो श्री गोपाल लाल की जय पोता ना अष्टे आऊं वन चर थापी मार भी पड़ा बोल गोपाल अरे श्री गोकुलनाथ जी पोता ना अष्टे प्रभु श्री गोपाल लाल ने यज्ञोपवीत संस्कार करायवा साथे साथे पोते श्री पुराण पुरुषोत्तम छे એટલે श्री गोकुलनाथ जी पोते ब्रह्म शबन दीक्षा श्री गोपाल लाल ने आपे छे ब्रह्म छे अने पोते ब्रह्म कुळमां प्रागट्य छे અને પ્રભુ પોતે બ્રહ્મ શબ્દ લે છે યજ્ઞોપવીત સંસ્કાર ધર્મ સંસ્કાર તે વિદ્યાધ્યન સંસ્કાર ત્રણેય લીલા એક સાથે છે અને એ વખતે ગોકુલની અંદર શ્રી ગોપાલલાલજીના શ્રી અંગની શોભા નિરખવા વ્રજ ભક્તો પધારી રહ્યા છે પુતળા મંદિરની અંદર ધજા પતાકા તોરણ બદનવાન ચોક ચિત્રામણ થાય છે અને પ્રભુએ વામન રૂપ ધરી અને સર્વની પાસે જગતનો નાથ ભિક્ષાન દેહી કારણ જે વેદની મર્યાદા પ્રભુ પાલન કરે છે તુમારે લીએ વેદ હમ કરત હે વૈષ્ણવ કો વેદ દેખનો નહીં ठग खटचार चौबीस पर ठग खटचार चौबीस पर हर हे मन मधुकर हरीशुमरण कर चार वेद छो शास्त्र अने चौबीस અંશ અવતાર એને તું મૂકી દે માધવદાસ કહે છે
श्री गोपेन्द्र ब्रज अखिल रमण मन माधो क्रय चरण ग्रह। आया जानकी नंदन आजे मुंडन करायु छे, शिखा धारण करी छे, अने प्रभु ये वामन अवतार धारण लीधो छे, ये भिक्षा मांगे छे प्रभु। कुलनी रीत छे वल्लभ कुलनी, અને એ વખતે જે પ્રભુના કેવી લીલા થાય છે કે શ્રી ગોપાલના શ્રી મસ્તક પર છત્રી છે, ચંબર ધોળી રહ્યા છે આજુબાજુ, અને શમો વર્તનનો હલો ઉલ્લાસ થાય છે, અને ગોપીનાથજી ગિરધરલાલજીના ત્રીજા લાલ માસીના દીકરા ભાઈ ભામિની વહુજી અને જાનકી વહુજી બે હગી બેનું હતી। ગિરધરજીના વહુનું નામ ભામિની, ગિરધરજીના લાલ ગોપીનાથજી, જાનકીજીના લાલ શ્રી ગોપાલાલ, બે માસિયાઈ ભાઈ ને કાકા બાપાના ભાઈ। બોલ ગોપાલ, આ વલ્લભ કુલનો આંબો આમાં વીખવો પડે ત્યારે આમ બધું નિશાન બે હે। એ પણ ત્યાં બિરાજે છે ને શ્રી ગોપાલાલજીની સાથે અનન્યતા છે, એકબીજા પિત્રાય ભાઈઓને, અને એકબીજા શ્રી ગોપાલાલને ઘેરી રહ્યા છે, અને બધા પ્રભુના મુખારવિંદને નિરખે છે। અરે લાલા, આજ તો તેરો મુખ એસો દીખ રહ્યો હે જેસે વામન અવતાર કી કથા જો દાદાજીને ભાગવત મેં સુનાઈ, એસો રૂપ તેરો દીખ રહ્યો હે। કોણ કહે છે? ગોપીનાથજી કે આપણા દાદાજી એટલે કે મહાપ્રભુજીએ શ્રીમદ ભાગવતમાં શ્રી વામન અવતારની જે વાત બતાવી છે, એવી સ્વરૂપ એવી તાદર્શ લીલા આજે અમને નજરે દેખાય છે પ્રભુ। પણ શ્રી ગોપાલલાલ મંદ મંદ હસે છે, મંદ મંદ મુસ્કાય છે, ભૈયા એ વામન અવતારે મારો જ હતો। બોલ ગોપાલ, ભગવાન મચ્છ કચ્છ વરાહ વામન, દસ અવતાર તુજ થકી એનો કરતા તુજ દિશે, ભક્તને કાજ ઉદેશાકાર વાલો હું। ઠાકોરજી મંદ મંદ મુસ્કાય છે, જોઈ રહ્યા છે, અને સમીપમાં ઠાડા બધા બાલકો ને એવી ઝાંખી થઈ, તમે લાવો મારી ઘેર જુડાલાલજી, તમે આવો મુખમાંથી શરીર પડ્યું કે ધન છે લાલજી તેરી લીલા, સાક્ષાત ગોવર્ધન ધરના સ્વરૂપ ગોપીનાથજી ને થયા, અને ગિરધરજી બડે ભૈયા બોલી ઉઠા કે યે ગોપાલજી યશોઈ હૈ, વાકી લીલા બહોત ગહન હૈ, ઇનકો સિનાથજી કા સ્વરૂપ કો મૃદુભાવ ભયો, અને ઘેરે પધરાવી જાઓ। તરત શ્રી ગોકુલનાથજી એવો શ્રીને ઘેરે પધરાવી ગયા। ઓહો રાત્રમ દર્શ દિવ્ય ભયો, ઓહો રાત્રમ કે ઓહો રાત્ર એટલે કે એને એક રાત્ર સુધી દર્શનનો આવેશ રહ્યો છે, એક એક ને સ્વરૂપ નિષ્ઠા કરાવે છે, એક એક સ્વરૂપ નિષ્ઠા જુઓ આ સ્વરૂપ કેવું છે, રસાત્મિક આપણને પણ કરાવે છે, તો જ આ ભગવદ વાર્તા થાય। દર્શન ભયો દિવ્ય તે બિરિયા, તબ સમાધાન કિયો મન મૈયા, આ સુદ ન રહી તબ દેહ કી થોરી, મન હરિલીનો કમલ કોરી, તબ ભૈયા મે અદભૂત બાતા, એ તો આપ હે ઉપરાતા, એ તો લીલા આનંદ દેખી સુરપતિ દેવ શનક મહેશને પેખી। ઠાકોરજીએ યજ્ઞોપવિત સંસ્કાર જ્યારે ગ્રહણ કરાવ્યા,
आकाश में देवताओं विचार करवा लाग्या के वाह प्रभु तमे ब्रज मंडल में कली काल ने विषय जे जे लीला नु दान करो छो ब्रह्मादिक शिवजी महाराज पोते पण ई लीला ने दंडवत करे छे। बोलो श्री गोपाल। गोकुलनाथ जी बधायरा। गोकुलनाथ जी कहे छे इनको तो ऐसे ही बात हो रही है गोपीनाथ जी ना मातृश्री। गोपीनाथ जी ना मातृश्री अने गोपाललाल जी ना मातृश्री बन्ने जानकी वहुजी अने भामिनी वहुजी बन्ने चकित थई गया के हो गोपीनाथ तूने क्या देखो लला के मुख से। जारे बीजे दिवसे प्रात काल थई गयो त्यारे जवर चढ़ी जाय छे लीलामय देह दशा भूली जाय एने कहेवाय सानुभाव। पुष्टि मार्ग मा प्रभु प्रगट लीला करे छे सानुभाव। शानुभाव एटले के नजरे तादृश्य लीला नो भाव आपणने आपे छे। आजे पण एवा भगवदीओ छे जे ठाकोरजी साथे वातु करे आजे छे नथी एम नहीं बधुज छे। आजे अरबाई बा राघवजी जानी कशिया राजगर मेघाजी बा लीलूबा बद्दा भूतल पर बिराजे छे छे ने छे पण आपणी पासे एने ओळखवानी दिव्य चक्षु नथी एटले ओळखी नथी शकता। कारण के आपणे एना बाह्य आचरण ने वळगी रह्या छे। जमने जशमा एटले ज कीधु छे के जे रस छे निज जन जोयामा जवर लो ते जाणे जोता जन्म सुफल थयो ये महाप्रभु जी ने माणे। के जे रस छे निज जन जोयामा निज जन एवा जे भगवती छे तादर्शी भगवती एना हृदय में एवो रस छे ई रस ने अपने ओळखी शकता नथी कोने केवो रस कोने केवो रस अपने ओळखी शकता नथी। आजे पण श्री गोपाललाल प्रगट लीला करे छे के लला तो ऐसाई है लागणना चरण में आपणे 99 नु चरण जीवनदास कृत बाल लीला में कहे छे बाजत बाजत गौर सेनाई सुरपति लोक रहे घर जाई श्री मृगन भये श्री गोकुल नाथा ये जो भये गोपाल पूरण नाथा। गोकुलनाथ जी कहे छे काका श्री गोकुलनाथ जी रघुनाथ जी थी मोटा भाई चौथालाल गोकुलनाथ जी ई कहे छे के आ श्री गोपाल लाल नु जे स्वरूप छे पूरण मा पूरण छे पूरण ना था। के जेने द्वापर मा कालीनाग नाइथो अगासुर मायरो बगासुर मायरो सक्तासुर मायरो कार्यवन मायरो जराशंग मायरो कंस मायरो घणा दैत्य नो संहार कर्यो एवं आ स्वरूप जानकी नंदन छे अनाथ है काभी नाथ है करे गोकुल को सनाथा कहे देसो ये गोकुल ना था साची के सब्रह्मीनायो साच के सब्रह्म ही दिनायो सब ही करत अपने मन भायो सुंदर सब गावत गीन गीत भोक्षण बसन दान देवा यज्ञ कवि संस्कार श्रीमद गोकुल नी अंदर थई रिया छे। रघुनाथ जी महाराज बड़ा धाम धूमती यज्ञोपवी संस्कार करावी श्री गोपाल लाल जी महाराज दरेक ने स्वरूप निष्ठा करावी अने पोतानु लीला चरित्र प्रगट कर्यु किशोर 8 वर्षनी उम्र में प्रभु ये केवी लीला ऐश्वर्य अष्ट ऐश्वर्य न्या प्रगट करी अने पोतानु आत्मय बल न्या प्रगट करे छे। प्रभु ठाकोर जी दरेक ने बल आप्यु छे दरेक માં છે નથી એમ નહીં કોઈ દુર્બલ નથી આ કળિયુગમાં આપણી જે આત્મશક્તિ છે એને જગાવવાની ઠાકોરજીએ કોડિયું છે કોડિયામાં વાટ છે અને ઘી પણ છે પણ એક ચકમકની જરૂર છે જો ચકમક વ્યવસ્થિત મળી જાય ને તો જળ હળાત કર તો પ્રકાશ થાય ચકમક ભગવદીનો સંગ જ્યારે એવા કોઈ ભગવદીનો સંગ થઈ જાય ત્યારે આપણા જીવનમાં પ્રકાશ થઈ જાય છે પ્રકાશ વાઢ્યો મારા નાથનો
वाजे रे निसार निरभे पद निज कर ग्रही आपे जीवन प्राण ठाकुर जी जीवन प्राण आपे छे प्रकाश चकमक एवी होवी जोय के चकमक मा बराबर ग्रंथप होवो जोय ने तो हळग्या પણ એ ચકમક બાકસ જો હવાયેલું હોય તો કઈ હળગે નહી બોલ ગો આપણે ચકમક લેવા જાય છે પણ હવાયેલા બાકસ જ મળે બોલ ગો પા એમાં હળગતી ઠાકોરજી દરેકના આત્માની અંદર આત્મ શક્તિ આપી છે કળિયુગનો માનવી ધારે કરી શકે ખરેખર ધારે કરી શકે કેમ ન થાય કેમ ન થાય ધારે જેની જેવી શક્તિ જેની જેવું બળ ને જેને જેમાં રુચિ એ પ્રમાણે થાય જેને જેમાં રુચિ એવો રસ પ્રભુ આપે છે પણ પ્રથમ રતિ થાવી જોઈ રતિ એટલે કે પ્રેમ થાય અને પછી એમાં મતિ પણ એક થાવી જોઈ નહીં તો ઓલા જેવું રતિ થઈ મતિ ન ગઈ રોતી સંગ ગંડેરી ખાઈ कहा चाबे कहा ठूके दोनों बात कैसे भाई आपने रोटली खाई ने शेड़ी खाई बे भेगू थाई छे ओली शेड़ी चावीन ठुकवानी होय ने रोटली गड़े उतारवानी होय छे पर बे भेगू चावे छे न्याय ही ज वांधो आवे छे एक चावे तो वांधो नो आवे हा એક ચાવે તો વાંધો નો આ બે ચાવે ને ઈ જ માથાકૂટ છે પણ નહી કોઈ એવા ભગવદી માં રતિ કરો એવા કોઈ તાદર્શી ભગવદી થકી પ્રભુના સ્વરૂપ ની પહેચાન છે આજે આપણે જે આ લીલા ગાય છી વાગોળી છી કે આવા જે ભગવદી થઈ ગયા એ ભગવદી આપણને આવા ગ્રંથ હસ્તપ્રતો માંથી હસ્તપ્રત તમે કોક ની જોઈ છે પોથીજી જૂના આવજો મારે ઘેરે 350 વર્ષ જૂના પોથી 250 વર્ષ જૂના પોથી હવે એ પોથીમાં દ ચ કાના માત્ર અણ એવા જ અક્ષર ને એ અક્ષર નો અભ્યાસ કરી અને આપણને સમાજને આપ્યું છે આવા ભગવદીએ તો આજે આપણે એ લીલાને ગાય છી ને વાગોળી છી બાકી જીવનું કોઈ ગણાય કે અમારે ઘેર આ પોથી જ પણ મેં કહું હું કામ નહીં મને આપતો કામ નહીં બોલ ગોપા કાલે જ અમારે એક ભાઈ કે અમારે 350 વર્ષ જૂની પોથી છે મેં કહું મને આપો તો કામ લાગે ને તો અમે સમાજને પીરસી તમારા ઘરમાં પોથી તમે રાખો મેં તો કઈ થી સમાજને ઓપન કે તમારા ઘરમાં જે સાહિત્ય હોય એ અમને આપો અમારી જય શ્રી ગોપાલ કાર્યાલય ચાલે છે એ જય શ્રી ગોપાલ કાર્યાલય દ્વારા અમે સમાજને આપી છીએ અમારે જીતુભાઈ ને બધા ભેગા થઈને કે સાચી વસ્તુ હો પાછું હા ગોઠણીયા વાત નહીં પ્રસંગ કીર્તન બધું સાથે મિક્સ કરીને એક પક્ષી વાત નથી અમારી પાસે બહુ પક્ષી વાત હોવી જોઈએ ગણાય કે મારી પાસે આટલા વર્ષ જૂની પોથી ઓલો કે આની પાસે પણ મેં કહું એ કામનું હું ઉધઈ ખાય તમારી પાસે જે તમે રાખી મૂક્યું સમાજને આપ્યું નહીં ત્યારે આજે એક જ વીરલો કનૈયાલાલ વનમાળી દાસે સમાજને આપ્યું ઓપન હમણાં હું જામનગર ગયો જામનગર માં એક વૈષ્ણવ છે એ કે અમારે ઘેર બે કબાટ પોથી ના ભૈરા મેં કહું ભલે પૈડા મારે ન જ જોવા મેં કહું મારી પાસે 10 કબાટ ભરાય ને એટલું અહીંયા છે બોલ બોલ ગોપા આવા જ બધા ભેગા થયા સમાજ અહમ અભિમાન નહીં તમારી પાસે જે કોઈ ગ્રંથ હોય સમાજને આપો તો આજે સમાજ એ વાંચશે આજે અવળું વાંચશે કાલે સાચું વાંચશે અને એ પરમ દિવસે એ સમજશે તો એ સત્ય સિદ્ધાંત ને ગ્રહણ કરશે અને એ સાચો વૈષ્ણવ થશે અમારો આ ઝુંબેશ છે કે અત્યાર સુધી આપણે બાહ્ય આડંબર વાતમાં ગોથા જ ખાધા આ હાચું કે આ હાચું આ હાચું કે આ હાચું આ હાચું નહીં સમાજની વચમાં આવો સમાજને આપો તમે તો સમાજ કઈ ગ્રહણ કરશે આજે શ્રી ગોપાલલાલજીની એક એક લીલા એક એક એનો રસ આમાં આપ્યો છે કે પ્રભુનું સ્વરૂપ કેવું છે પરાક્રમ બળ કે જેનો જેવો ભાવ એવા શ્રી ગોપાલલાલજી જે ખાલી કૃષ્ણ ભગવાને મહાભારતના યુદ્ધની અંદર કુરુક્ષેત્રના મેદાનમાં એક વિષ્ણુ વિરાજ સ્વરૂપ ધારણ કરી એક ખાલી અર્જુનને જ દર્શન આપ્યા ત્યારે આ કલિકાલને વિશે શ્રી વલ્લભ કુલમાં શ્રી ગોપાલલાલે પ્રાગટ્ય લીધું જેને જેવો ભાવ થાય એને એવા દર્શન થાય બોલ શ્રી ગોપાલ આવું રસાત્મિક સ્વરૂપ
એ ભગવદી દ્વારા પણ રતિ અને મતિ એક થવી જોઈએ તો નકર નહીં. ગોકુલનાથજી મહારાજ કહે છે કે યે લાલા એસે યે ઇનકી લીલા કહાં બરની જાય, ઇનકી લીલા કહાં બરની જાય, ઇસકે હૃદય મેં તો સદા લીલા કો અંકુર હૈ. શ્રી ગોપાલલાલજી મહારાજ અત્યારે જનોઈ ધારણ કરી એટલે મહારાજની ઉપમા આપી, જનોઈ ધારણ કરી. જે જેવું કામ કરે એવા શબ્દ સંબોધે ને, કોઈ કે પુરાણી બાપા બોલ ગોપા. મેં કીધું હું કઈ પુરાણ શાસ્ત્ર વાંચ્યું નથી ને, આ બિરદ ક્યાંથી આવ્યું? ઠીક છે, બોલ ગોપાલ. જે જેવું કામ કરે એવું કે ઓલા ઢાઢી લીલા થાય તેને ઢાઢી કે, બરાબર તબલા વગાડે એટલે ચીમન તબલથી કે, ઓલા હાર્મોનિયમ માસ્ટર કહેવા પડે, પ્રમુખ નો હોદ્દો હોય તેને પ્રમુખ કહેવા પડે, ખજાનચી અને ખજાનચી કહેવા પડે, બધું કહેવું પડે ને. જેને જેવો ભાવ, ઠીક છે પ્રભુ ઈચ્છા. અહીંયા ઠાકોરજી લીલા પ્રગટ કરે છે. હવે શ્રી ગોપાલલાલજી પોતે શાસ્ત્ર અભ્યાસ કરે, શાસ્ત્ર શાસ્ત્ર ચાર વેદ, ચાર વેદ ખટશાસ્ત્ર વ્યાકરણ વિદ્યા કઠનમ શ્રીમદ ભાગવત સુધાય. ચાર વેદ, ચાર પુરાણ, છ શાસ્ત્ર, નવ વ્યાકરણ શ્રી ગોપાલલાલજી ભણે છે. કોની પાસે? ગોવિંદ સ્વામીની પાસે. બાલ ચેષ્ટામાં મગ્ન છે શ્રી ગોપાલલાલજી. બાલ ચેષ્ટા એટલે રમતમાં મશગુલ છે. સમો વયના 18 બાળકો છે, કાયમ રમણ રેતીમાં જાય, વલ્લભ ઘાટે આવે છે અને ત્યાં પ્રભુ નત નવી લીલા કરે છે, યમુનાજીમાં જલ ક્રીડા કરે, વ્રજવાસીઓ વ્રજ ભક્તોને પોતાના સુખાનંદનું દાન આપે છે અને પ્રભુ એક એક લીલા ગોકુલમાં જે પ્રગટ કરે છે અને ગોકુલવાસીઓ બધા શ્રી ગોપાલલાલજીના સ્વરૂપનું ધ્યાન ધરે છે. ગોકુલ સબે હે ગોપાલ ઉપાસી, ગોકુલ સબે હે આશાવરે ગોકુલ સબે We'll be right back.
શ્રી ગોપાલાલજી ના ચરણ નું ધ્યાન ધરી રહ્યું છે. શ્રી ગોપાલલાલ વિદ્યા અધ્યયન કરવા જાય, માર્ગ માં ઘુસાય બાળકોની સાથે સાથે બીજા વ્રજવાસી વિદ્વાન બ્રાહ્મણો ના બાળક પણ જાય કે તમે વિદ્યા અભ્યાસ શ્રી ગોપાલલાલ જે ક્લાસમાં બેઠા ને એ ક્લાસમાં કરજો. બોલ ગોપાલ. પેલા ધોરણમાં બેઠા, સિનિયર કેજી પૂરી થઈ ગયું, હા પેલા ધોરણમાં આવ્યા. આખા ગોકુલ ની અંદર બ્રાહ્મણો પંડાઓ પોતાના બાળકોને એડમિશન લેવા મોકલે છે કે જો ક્લાસ મેં ગોપાલલાલ હે ને ઉસમે હમકો બિઠાવો. ઓલો કઈ ડોનેશન લાગશે 25,000. બોલ ગોપાલ. ઊંચા ક્લાસમાં બેવું હોય, ઊંચી સ્કૂલમાં ડોનેશન દેવું પડે ને, હા એમને એમ તો મળે નહીં ભરતી. હા શ્રી ગોપાલલાલજી વિદ્યા અધ્યયન કરે છે, જેની મેઘા શક્તિ પ્રબળ છે, પ્રમેય છે, અને વિદ્યાગુરુએ આપેલો પાઠ શ્રી ગોપાલલાલ તરત જ કંઠાગ્ર કરે છે. જગતને વિદ્યા આપવા વાળા એ પોતે, જેના અંગમાં 64 કળા છે, જેના કંઠમાં સરસ્વતી છે, અને એ વિદ્યાની દેવી સરસ્વતી પ્રભુને તો વંશ છે, હા જેના કંઠમાં સરસ્વતી બિરાજે છે, અને એ પ્રભુ પોતે વિદ્યા ગ્રહણ કરે છે. જુઓ આ તો લીલા કરે છે ને, પ્રાકૃતાયમ લીલાહ કરતાયમ. શ્રીમદ ગોકુલમાં ગોવિંદ સ્વામી બધાને ભણાવે અને શ્રી ગોપાલલાલજી એવી લીલા કરે છે, એવી લીલા કરે કે ગુરુજી એક પાઠ વાંચવા આપે, હજી ગુરુજી પૂરો ન કરે તો પેલા શ્રી ગોપાલલાલ બોલી જાય. બોલ ગોપાલ. કેવી લીલા, કે જેની મેઘા શક્તિ પ્રબળ છે, વિદ્યાગુરુએ આપેલો પાઠ તરત જ અવધારણ થઈ જાય એવો શ્રી સ્વયં પ્રભુ છે. ઉચ્ચ કોટીની વિદ્યા એવી અંક શાસ્ત્ર, ગણિત, સાયન્સ, વિજ્ઞાન એ વખતે પણ બધું જ હતું, હો નહોતું એમ નહીં, કોમર્સ હતું, સાયન્સ હતું, વિજ્ઞાન હતું, આયુર્વેદિક હતું, બધું ભણાવાતું. આ છેલ્લા 10 વર્ષમાં ભણતરમાં હવે કાંઈ નથી. મારો અભ્યાસ ખાલી 4 ચોપડી ગુજરાતી, એ પણ અમરેલીની જ છે, અડધાથી નિહાળ જાતા ને અડધાથી ગાજ બટન કરતા. બોલ ગોપા. હવે એ 4 ચોપડી ના, આજે છોકરાઓ ભણે એસએસસી પાસ, 12 પાસ, ઓલો કે આ પાસ, પણ એને ઓલું કેલ્ક્યુલેટર થી હિસાબ કરે. મેં કહું આંગળીના વેઢે અમે કરી લઈ, હા આ ભણતર ઠીક છે, જમાના પ્રમાણે હાલે. હા અત્યારે ભણતરમાં નથી મજા જોઈ એવી. હું પેલા જે ભણતર હતું ને અત્યારે, કારણ કે પેલા આપણે ભણતા ત્યારે જે કવિતા આવતી એમાં આપણા હિન્દુસ્તાનનો ઇતિહાસ આવતો, આપણા હિન્દુસ્તાનના મહાપુરુષોની જીવન લીલા કથા આવતી. અત્યારે બધું લુપ્ત થઈ ગયું છે, એટલે બાળકોને એ કોઈ બેઝિક જે હિન્દુ શાસ્ત્રનું જ્ઞાન, આચાર વિચાર, રહેણી કેણી, આહાર વિહાર જ્ઞાન અત્યારે સ્કૂલમાં છે જ નહીં. કોઈ એક પીરિયડ ભરે ને કોઈ બે પીરિયડ ભરે ને કોઈ 3 ભરે ને પાછા ઘર ભેગા. બોલ ગોપા. ઠીક છે, જમાના પ્રમાણે વિદ્યા જ્ઞાન તો મેળવવાથી નથી આવતું, એ ક્યારે આવે છે, જ્યારે પ્રભુની કૃપા હોય ને હૃદયમાં એવો ભાવ હોવો જોઈએ, નિશ્ચય હોવો જોઈએ, અને એમાં ઓતપ્રોત હોય ને તો આવે. બાકી ગમે એટલું ભણે ચડાવ પાસ થઈ જાય છે. પણ જ્યારે જ્યાં સુધી આત્મય શક્તિ, હમણાં નો વાત કરી, ન જાગે તમારી હૃદયની અંદર આત્મય શક્તિ, નાભીમાંથી જે શબ્દ નીકળવો જોઈએ એ જ્યારે નીકળે ત્યારે એ કંઠાગ્ર થાય, બાકી ન થાય. મને ગણાય, મને કે તમે આટલું બધું મોઢે કેમ રાખો. મેં કહું દર મહિને છે ને 10,000 ની મામરો બદામ ખાઉં છું. બોલ ગોપા. મામરો ફર્સ્ટ ક્લાસ મામરો બદામો, તમને રહી જાય યાદ, બધું આવડી જાય. આવું મામરો ખાવાનો બદામ, અને અક્કલ ખોળો મળે એ થોડો લઈ આવવાનો. બોલ ગોપાલ. હા
तो याद रही जाए। वैष्णव आ कृपा नो मार्ग छे, अनुग्रह नो मार्ग छे। रति अने रुचि प्रभुना स्वरूप में जेने छे ने एना बधु प्राप्त थई जाय। चा दोषा भाई, पाचा बाबा, धन भाई, लाड भाई, फूल भाई, आ जीवनदास जेनी बाळ लीला ने आधार आपड़ा जस गाय छी, ई के भणवा नोता गया। कृपा अने अनुग्रह ठाकोर जी ने मुख ओगाळाई पाता, ज्यारे ई कृपा करे त्यारे आपो आप सरस्वती वंश थई जाय छे। सरस्वती वंश थई जाए छे के जगत ना नाथ जे ब्रह्माना थकी सरस्वती उत्पन्न थई छे। अने ई सरस्वती श्री गोपाल लाल कहे छे के तू तो मारी बनावेली छो, अने तू मारा कंठ मा बे मा नवाई नी वात। ठाकोर जी जरा आकरा स्वभाव ना छो, बोल गोपा। करुणास्मय छे, सागर छे, करुणा सागर, पण शक्ति पासे झुकता नथी, अनुग्रह करे छे। श्री गोपाललाल जी शास्त्र नो अभ्यास करे छे, विद्या गुरु श्री गोविंद स्वामी छे। गोविंद स्वामी जेना विद्या गुरु छे, गोविंद स्वामी गोकुल मारे ता भणावता मन माहे मन मा चाता रे श्री प्रभु श्री गोपाल गोविंद स्वामी गोकुल महरे जागने। गोविंद स्वामी गोकुल मा रहता भणावता द्विज कुल बाल मनमाए मनमा चाहता वधु श्री गोपाल। श्री गोपाल लाल जी ने जे कोई पाठ आपे कंठाग्र, बधा बाळको विचार करे छे, साथे बाळको भेगा भणे, बीजा विद्वानो पंडितो पंडाओना बाळको बधा भणे के गोपाल लाल दादा भाई। हवे दादा भाई शब्द संबोधे छे श्री गोपाल लाल ने के दादा भाई जो कछुक लिखे पड़े गुरुजी ने आधो बात सुनाए अपने आप कर लेवे, ऐसी कैसी मेघा शक्ति इनकी है। गोकुलनाथ जी ने पासे वाच गई, बाबा ए दादा भैया जो है गोपाल जी वो तो ऐसो पढ़ो ऐसो लिखो, बाकी बात तो हमारे मन में भी ना आवे, और श्रीमद भागवत को भी पाठ करे, चतुर्श्लोकी को पाठ करे, और शास्त्रों भी इनके कंठाग्र हो गए, छह शास्त्र चार वेद 64 विद्या सब समापन कर लीजने। तो गोकुलनाथ जी के का बाड़क ने मारे शू समझावा, नथी पहचान मारा पियु तणी, एने मारे शू केवु के आ स्वरूप शू छे, आ रस शू छे। आ तो गुरु नो गुरु छे, ब्रह्म नो ब्रह्म छे, काल नो काल छे, वेद ना वेद छे, ने वेद करता पण ई पोते छे। श्याम वेद विठलेश सदा ऋग्वेद रघुनम अजूर वेद श्री गोपाल जी अर्थवान श्री गोपेन्द्र ए सर्वनु तत्व छे गायत्री नु गूढ। जय जय श्री जमुना जपो राखो रुद्यार। चार वेद स्वयं पोते छे, एने काई वेद भणवानी जरूर नथी। आ तो प्रभु एवी लीला गोकुल मा करे छे। आजे प्रभु श्री गोपाल लाल जी वेदांत नी अंदर अने शास्त्र मा पण प्रवीण थई गया छे, शास्त्र मा निपुण थई गया। घणा गोकुलना गुसाई बाळको श्री गोपाल लालजी नी साथे संस्कृतमां वात करे छे, तो संस्कृतमां फटाफट बोले। अत्यारे इंग्लिशनो जमानो छे, हळु आपणे इंग्लिशનો ભણાઈ અફસોસ છે કરશનભાઈ। આ સંસ્કૃત આવડું, ઇંગ્લિશનું આવડું, હવે બીજી વખત વાર બોલ ગોપાલ, ત્યારે ઇંગ્લિશમાં ભગવદ્ વાર્તા કરશો।
શ્રી ગોપાલજી દરેક ની સાથે શાસ્ત્ર અર્થ કરે છે. ગરુડ પુરાણ, મુદલ પુરાણ, ભવિષ્ય પુરાણ, અણુભાષ્ય, બ્રહ્મ પુરાણ, બ્રહ્મસૂત્ર, શ્રીમદ ભાગવત, મહાભારત, રામાયણ, મહાપ્રભુજીના રચેલા સોદસ ગ્રંથ સુબોધનીજી નિત્ય એના સ્વાધ્યાય પાઠની અંદર છે. નિત્ય સિદ્ધાંત રહસ્ય 252 84 વૈષ્ણવોની કથા પણ શ્રી ગોપાલલાલજી કરે છે. હવે પોતે બધા બાલકને શ્રી ગોપાલલાલ ભણાવે છે. ગોવિંદ સ્વામી બેઠા બેઠા લીલા જોયા કરે છે. વાહ પ્રભુ વાહ. એ જગતના નાથ તું વેદને કરતા, વેદ ભોગતા, અજ્ઞ કરતા, યજ્ઞહાય ભોગતા, ગોપાલાશ્રય ની અંદર શ્રી ગોપાલલાલ નું નામ છે. હા, કે પોતે યજ્ઞ કરતા અને પોતે યજ્ઞ ભોગતા. ગોવિંદ સ્વામી એક બાજુ બેસી ગયા, શ્રી ગોપાલલાલજી બધા બાળકોને ભણાવે અને શ્રીમદ ગોકુલ ની અંદર એક એક લીલા થાય અને બધા શ્રોતાઓને રસ મૃગ્ન શ્રી ગોપાલલાલજી કરી દે છે. પોતાની લીલા એવી અકળ લીલા પ્રગટ કરી. શ્રી બજ મંડલ ફૂલે બહુ ભાતિ અબ તો અતુલ સાહેબી માતી. ઠાકોરજી કિશોર અવસ્થામાં આવટે દિન દિન પ્રતિદિન એક એક લીલા વધતી જાય છે અને રસ લીલા, રસ રૂપ અને રહસ્યની લીલા પ્રગટ કરે છે. ગોવિંદ સ્વામીની સાથે પ્રભુ ખેલવા પધારે છે. 9 વર્ષના શ્રી ગોપાલલાલ થયા. 9 ભક્તિ, 8 સાલમાં 8 ઐશ્વર્ય પ્રગટ કરી બતાવ્યા. શ્રી ગોપાલલાલ 9 વર્ષના થયા અને હવે 1646ની સાલની અંદર પ્રસંગ બને છે રસ ચરિત્ર અને રહસ્ય લીલા. આ લીલા બહુ ગહન છે. શ્રી ગોપાલલાલજી ગોવિંદ સ્વામીને કહે છે કે બાબા આપને જો હમકો પઢાયો લિખાયો સભી દિખાયો લેકિન હમકો કુશ્તી નહીં સિખાય. બોલ ગોપાલ, પીટી નો પીરિયડ. બોલ ગોપાલ, પીટી નો ત્રાસ આવે ને કુશ્તી, મલ કુશ્તી. ઠાકોરજી એમાં પણ નિપુણ, મલ કુશ્તી. શ્રી ગોપેન્દ્રજી જયારે દીવ પધાર્યા અને દીવના ફિરંગીની સાથે તીર કામતાથી યુદ્ધ કર્યું છે, એ કોક દી કામ લાગે, હવે એમાં બધું શીખવું પડે. બોલ ગોપા, એકલી ભગવદ વાર્તા કરે નો હાલે, ક્યાંક કાટ ખાઈ ગયેલી ખેંચવી પડે. બોલ ગોપાલ. કારણ કે મહાપ્રભુજીએ કીધું છે કે દીનતા દાખવી, પણ દીનતા ક્યાં દાખવી? એવા ભગવદી હોય ને એની પાસે દાખવી. એટલે તો એક કીર્તન માં કીધું, દીનતા દાખે દિલ માન રાખે તા પર ક્રોધ ચડે, દીનતી વિરલા જુવને વિચારી જો જો વસ્તુ કેમ ચડે, દીનતી વિરલા સમર્પિત વસ્તુ લ્યો છો અને ઠાકોરજીની પાછા સામગ્રી બનાવો છો, એ સામગ્રી ઠાકોરજી કેમ અંગીકાર કરે? એટલે ઠાકોરજીએ પ્રાગટ્ય લીધું ને કે મારી સેવા મારા નિજ જનો જે છે, નિકટવર્તી છે, જે અમારા ઘરની રીત જાણે છે ને એ જ અમારી સેવા કરે, બાકી સેવાનો બધાનો અધિકાર જ નથી.
આ તો દેવ દેવી ને આરાધે ને આચરણ માં કઈ ન હોય ને મનોરથ માં જઈને લોટી ખોલે, વાહ ઠીક છે, અપરાધ લાગે છે. કીર્તન તમે જુઓ એટલે અહીંયા કીધું, દેવ દેવી આરાધવા જ્યાં જઈને શ્રીફળ વધેરવા ને ઈ સામગ્રી બનાવે અને ઈ સામગ્રી કઈ ઠાકર થોડો અંગીકાર કરે. ગ્રંથ કે છે, હું નથી કેતો. અણ સમર પિત મન ઈચ્છા ભગવત ભોગ પ્રકાર. વાલદાસ બતાવે છે કે જ્યારે હો ભગવાનજી પધારજો પધારજો, હો તમે તો આમ ને તમે એવી મીઠી મીઠી વાત કરે, એવી મીઠી મીઠી વાત કરે કે તમને એમ જ લાગે કે હો હો આ તો કેવું પડે. અને આપણે એનાથી આગા ગયા એટલે પાછળથી આપણું જ વાઢવા માંડે. બોલ ગોપા. હવે એવી તો મને ખબર પડે છે કા. એટલે વાલદાસે કીધું, ભગવદી ભાખે દિલમાં ન રાખે એવા વૈષ્ણવ પર તો વાલદાસ કે અમને ક્રોધ ચડે છે. ગોપાલાલજી કહે છે કે એસો ફંદ જે કરે છે ને એવા જીવોનો તો અમે અંગીકાર તો શું, એની શામુ પણ નથી જોતા. લીલા ચરિત્રમાં વર્ણન છે આ બધું. ભોગત થાલો ફંડ ઉઠાવે પોતાનો ન રહ્યો ઘડો ઘડે. ભોગત થાલો ફંડ ઉઠાવે પોતાનો રહ્યો ન ઘડો ઘડો. ધર્મને નામે ભોગત એવા ફંદ કરે છે પણ એને ખબર નથી કે તારો આમાં ક્યાં ધડો છે. દાસમાં દેખો પુષ્ટિમાં પેખો, દાસમાં દેખો પુષ્ટિમાં પેખો. વાલકોએ જવર લોતે કોક જડે. વાલદાસ કે છે, જુઓ વિચારી જો જો વસ્તુ કેમ જડે. દાસમાં દેખો પુષ્ટિમાં પેખો, ભગવાન સંબંધે ભેરો ભણે. વાલ કહે એમ વિગતે જોતા, વાલ કહે એમ વિગતે જોતા, જવર લો તો જડે જડે. જુઓને વિચારી જો જો ઠાકોરજી કહે છે કે જે આવા જીવ છે, અણ સમર્પિત મન ઈચ્છા ભગવદ ભોગતે કેમ પડે. જો ઠાકોરજી ન આરોગે તો પછી વૈષ્ણવ ક્યાંથી લે. મહાપ્રભુજીએ ખબર છે આ પુષ્ટિ ધર્મની સ્થાપના કરી, મેં તમને આગળ કીધું હતું, તો એવા ભગવદીઓને પોતાની સેવામાં રાખ્યા. એક વખત એવો પ્રસંગ બને છે, અહીંયા આપ્યો છે
કે ગુસાઈજી મહારાજે શ્રીનાથજી ની સેવાનો એટલો બધો વૈભવ વધાર્યો, એટલો બધો વૈભવ વધાર્યો, મુખિયા ભીતરિયા જલધરિયા ચાકર પરિચાકર બધા સાક્ષ સમારવા વાળા બધા જ રાખ્યા. ઠાકોરજી ને રાજભોગ આવ્યા, ભાજી ની સામગ્રી આજે ધરાવી છે, અને ગુસાઈજી મહારાજ કુટુંબ સહિત ભોજનમાં પધાર્યા. ભોજનમાં પધાર્યા અને જ્યાં ભાજી કટોરામાં આવીને ભાજી ગુસાઈજી મહારાજ આરોગવા જાય છે અને મુખમાં પધરાવીને એ ભાજીમાં એક ટણખલું આવ્યું. પુષ્ટિ સહિતાનો આ પ્રસંગ છે. એક ટણખલું આવ્યું ગુસાઈજી પ્રસાદ ને શ્રી મસ્તકે ચડાવી નીચે મૂકી દીધું. ગિરધરજી ને બોલાવ્યા, બડેલાલ ગોવર્ધન ઇધર આવ. બાબા ક્યાં ગયા? મારા જગલા કોપીન ગેરુન સે રંગ દે, મારા જંગલા કોપીન ગેરુથી રંગાવી નાખો. ગિરધરજી કે બાબા એ ગુસાઈજી મહારાજ કે બસ હવે સંન્યાસ લઈ લઉં, કે આજે મેં શ્રીનાથજી ની સેવામાં મૂક્યા ભીતરિયા જલધરિયા ચાકર પરિચાકર બધા રાખ્યા, પણ છતાંય આ સેવામાં એક ફોતરું આવી ગયું છે, એ ફોતરું ઠાકોરજી આ ભાજી આરોગ્યા નથી. આજે મારા ઠાકોરજી ભૂખ્યા રહે તો મારે આ હું કામનું વિયોગની દશામાં, એટલે જંગલાક ટોપી રંગાવી દો. વલ્લભના ઘરની લીલા જુઓ. જો એને ઘેરે ઠાકોરજી નથી આરોગતા તો પછી આપણે જે આ બધું ઠીક બોલ ગોપા આરોગે છે. હા, આ તો બહુ ગહન છે. હા, આ બાજુ ગિરધરજી ગુસાઈજી ની આજ્ઞાથી રંગી નાખ્યા. નવનીત પિયાજી ખેલતા ખેલતા પધાર્યા. નવનીત પ્રિયાજી ઠાકોરજી ચોકમાં ખેલે આ ગુસાઈ બાળકો સાથે. એણે જોયું કે કાકાજી કા જંગલા કોપીન સુક દિયો, એટલે ગિરધરજી આજ્ઞા કરી. ગિરધરજી ને પાછી આજ્ઞા આપણે નવનીત પિયાજી કહે છે, મેરા બી જંગલા ટોપી રંગી દો. કારણ કે નવનીત પ્રિયાજી જબલુન ટોપી પહેરતા, એ કે મારા જબલા ટોપી રંગી દો. એને પણ સુકવી દીધા. આજ્ઞાનો માર્ગ છે ને, આમે ક્રોસ નો થતું, તરત આજ્ઞાનું પાલન થતી તો હવે આમુ ક્રોસ થાય. એક કે તદ કહી જાવે કરું, આ દુઃખ કોને કેવું. હા, પુરાણીજી બાપે બોલ ગોપા. આ બાજુ ગુસાઈજી મહારાજ પધાર્યા. હે ગોવર્ધન, મારા કપડા તો સુકાય છે, મારે ઠાકોરજી ના વસ્ત્ર. નવનીત પિયાજી પધાર્યા કે મહારાજ, ગુસાઈજી મહારાજ ને કહે છે કે તમે સંન્યાસ લ્યો ને તો હું ભેગો હવે સંન્યાસ લવા માર્ગમાં કઈ છે નહીં. ગુસાઈજી મહારાજે સર્વ ચાકર પરિચાકર ને કીધું કે તમે સેવામાં ધ્યાન રાખો, સાવધાનીથી સેવા કરો. સામગ્રી શબ્દ નામ પડો એટલે એ સામગ્રી સામગ્રીની રીતે થવી જોઈએ, તો સામગ્રી. અને સામગ્રી શબ્દ નામ પડ્યા પછી જો ઠાકોરજીને ન ધરાય ને આપણા ઉપભોગમાં આવી જાય તો પ્રેતિયો ની આવે. બોલ ગોપાલ. હા, બિહારી દાસ નો છે ને પ્રસંગ, ઓપન જ છે. શ્રી જમનેશ મહાપ્રભુજી પોરબંદર બિરાજે, બિહારી દાસ જુનાગઢ પધાર્યા હતા. ત્યારે તો હાલીને જવાનું, ગાડામાં જવાનું, એટલે માર્ગમાં એક વૈષ્ણવ મેળા, અને એ વૈષ્ણવે કીધું, બિહારી દાસ સીધ જાવ છો? બિહારી દાસ કે મહારાજ પોર બિરાજે છે, એની સેવામાં જાઉં છું. ઓહો, મહારાજ પોર બિરાજે છે? હા. વૈષ્ણવે જોયું, સુંદર મજાના કેળા એક કરંજિયામાં હતા, કે આ સામગ્રી મારા પ્રભુને અંગીકાર કરાવજો. કેળા, આ સામગ્રી મારા પ્રભુને અંગીકાર કરાવજો. બિહારી દાસ કે લાવો વાંધો નહીં. ત્યારે એક દી બે દી ત્રીજે દી કેળું વણસી ગયું, એટલે બગડી ગયું. ઠાકોરજી ઉત્તમ વસ્તુના ભોગતા છે. અહીંયા એ જ વાત આવી, ગુસાઈજી મહારાજ કહે છે કે અમારો ઠાકર ઉત્તમ વસ્તુના ભોગતા છે, ભલે તમે થોડું કરો, જાજુ નહીં કરો, પણ માર્ગની મેંડમાં કરો, આચરણે કરો. સામગ્રી જેના તેના પાસે નહીં બનાવો. કોઈ એવા માર્ગ મેંડમાં રહેતા હોય, એવા ભગવદી હોય, એના સંયોગમાં સામગ્રી બનાવો.
500 ને બોલાવવા હોય તો 25 ને બોલાવો. આ માર્ગ નો ઠેરાવ છે. પણ સામગ્રી સામગ્રી ની રીતે થાય ત્યારે ભગવદ ભોગ પડે. એટલે આમાં કીધું કે અણ સમર્પિત મન ઈચ્છા તે ભગવદ ભોગ તે કેમ પડે. હ, બિહારીદાસ કહે છે એવી મહારાજ ની ઈચ્છા કેળા લઈને ગયા, પુણ્યા પોગે છે તે કેળું બગડી ગયું, કેળું બગડી ગયું. બિહારીદાસ એના ઉતારે આવ્યા રાણા સુલતાન ની હવેલી પોરબંદર માં, ત્યાં મહારાજ માઢ મેળીએ બિરાજે જમનેશજી. બિહારીદાસ કે આવું તે કઈ થોડું મહારાજ ને દેવાય, વણસી ગયું છે, મને અપરાધ લાગશે. એને ઠાકોરજીના સ્વરૂપ નો જો અજાણતામાં એને સ્વરૂપ નો જ ખ્યાલ કર્યો કે પ્રભુ તો ઉત્તમ વસ્તુના ભોગતા છે, જેવું તેવું ન હાલે. હા, બિહારીદાસ આરોગી ગયા. પ્રભુ તો અંતર્યામી છે ને, અંતર્યામી કરુણા નિધિ છે, કૃપા નિધાન છે. રાજભોગમાં જમનેશ મહાપ્રભુજી પધાર્યા. બિહારીદાસ ક્યારે પધાર્યા? જય જય કૃપાના. સવારે આવ્યો. શું કોઈ માર્ગમાં વૈષ્ણવે કઈ સામગ્રી? મહારાજ હા સામગ્રી આપી હતી, પણ શું બોલો વ્યવસ્થિત. જમનેશ મહાપ્રભુજીએ કોઈ દી કોઈને તુકારો નથી કર્યો. પ્રસંગને વાગોળો તમે, કોઈ દી તુકારો નથી કર્યો. મહારાજે કોઈને તુકારો નથી કર્યો. બિહારીદાસ બોલો, મહારાજ કેળું વણસી ગયું હતું એટલે હું આરોગી ગયો. બિહારીદાસ તમે આ શું કર્યું? તમે આ પુષ્ટિમાં છો અને અનાજીના સેવક છો. અનાજી એટલે ગોપેન્દ્રજીના સેવક છો, અને વળી અમારા રથના તમે સારથી છો. જો તમે અન્ય ધર્મની અંદર હોત તો તમારી અધોગતિ થાત, પણ તમે અમારા નિમિત્તનું, ભગવદ નિમિત્તનું જો આપણે આરોગી જાય તો. બિહારીદાસ ને મહારાજે કીધું, બિહારીદાસ તારી પ્રેતીઓની થશે જા. પણ બિહારીદાસ એ કમ નહોતા, એ સિદ્ધ હતા. જય જય કૃપાનાથ. પ્રેત થાવ, તમારું વચન સત્ય થાય, પણ હું પ્રેત થાવ પણ તમારા ઘરનો થાવ. બોલ ગોપાલ. જો આવા ભગવદીની પ્રેતીઓની થઈ તો આપણે તો બોલ ગોપાલ. એટલે ડોસાભાઈ આકલમાં કીધું કે સેવા ધ્યાન સાચવતી કરે, ભાવ ગણે ભક્તિ આદરે, કેમ કહું વાણી વિસ્તાર. ગુસાઈજી મહારાજે આજ પ્રસંગ બન્યો કે આટલા પચાકર પરિચાકર ને આજે ઠાકોરજીની બાજીમાં એક ટણકલવા જોઈશું કામ. સંન્યાસ મનોરથમાં જાઓ, અનુકૂળ નહીં આવે તો પ્રસાદ નહીં લેવાના. એ અપરાધ નથી, લેવો ન લેવો એ મનનું કારણ. મને કે તું ન લે તો અપરાધ લાગે, મેં કહું અપરાધ લાગે હું કીડો થાય તારા પેટનો. બોલ ગોપાલ. હવે મને અપરાધ લાગે એને ખબર પડી ગઈ, અંતર્યામી. મેં કહું આવો આ બધા અંતર્યામી હવે થઈ ગયા. લે એ કે અપરાધ લાગે. હા ભાઈ અપરાધ લાગે, ખબર છે. ગોકુલનાથજી નો પ્રસંગ એક છે. ગોકુલનાથજી ના સેવકો બધા પંગતે કરી પ્રસાદ લેવા બેઠા. મહાઉત્સવ છે ગોકુલમાં, પ્રસાદ લેવા બેઠા. એમાં એક વૈષ્ણવે વિચાર કર્યો કે આજે મહાઉત્સવ છે, અહીંયા ઘૂઘરા, ઘારી, જલેબી, મોહનતાળ, બુંદી, મછડી આવે. જ્યાં એ બધી પ્રસાદ ના દર્શન કર્યા તો વૈષ્ણવના નેત્રમાંથી અશ્રુની ધારા વહી વેવા લાગી. આ બાજુ સખડી, દાળ, લીલોતરી, સંધાણા, પૂરી, બેજન બધા આવ્યા. ગોકુલનાથની જે બોલાવી બધા વૈષ્ણવ સમાધાની મૈંડા લેવા, પ્રસાદ લેવા મૈંડા, સમાધાની કરે છે. એક વૈષ્ણવ રોવે છે, ગોકુલનાથજી પધાર્યા, પ્રસાદ ની પાતળ પૂરી ને વાલો દીએ છે દોટા દોટ. ગોકુલનાથજી મધ્યમાં પધાર્યા. ગોકુલનાથજી કે કાઉ વૈષ્ણવ કહા ભયો? બાબા આપકો પ્રસાદ શિર મસ્તે. ગોકુલનાથજી કે ઉભો થઈ જા, જા ઘેરે ઉભો થઈ જા, ઘરે વયો જા, તારો ભાવ મને ખબર છે. પ્રસંગ તમે વાંચો, પ્રસંગને વાગોળો કે પ્રસંગ કે આજે મારા ઘેરે મારા ઠાકોરજી આજે
બંટામાં બિરાજે ને હુંય ચકાચક કેમ કરું, લઉં છું પણ અડધી ભાખરી એ જેમ તેમ ઉતારું છું, એવો ભાવ હૃદયમાં હોવો જોઈએ. આપણા ચકાચક કરીને ઘેરે ઠાકોરજી માંડવીના બીન એમાં એ તો બધા પર કૃપા છે, ઓહો ફ્લેટ આ તે કેટલી સગવડ, પણ ઠાકોરજીને બોલ ગોપાલ આનંદ આનંદ છે. સેવા ધ્યાન સાચવટી કરે, પ્રસાદ એવી વસ્તુ છે. આ પતિવ્રતાનો ધર્મ છે કે પતિવ્રતા કો બહોત સુખ, જાકો પતિ કી તે મન મેલી વિભિચારણી, જાકો ખશમ ને ઘર ગેલા ને ઘરમાં ગાયલા, વંઠેલા શું કરે આમાં વ્યવહાર, અંતર્યામીથી નથી અજાયણું, સુધરી સોંપે આચાર, ધરા સોરઠ માં ધામ ધણીએ ધર્યું, રશિયા જન ત્યાં કરે રમણ, કર્મ ના જીવડા વિખૂટા, ભરમ માં ભૂલા પડ્યા, એ ભગવદ સંબંધ માં કે પુરુષ ને પાર કે મંદિરે પેસતા, ખાણ ની ખાણ ના નો હોય હુંબા, આપ બી આપવું કનક ને કાપવું, ઢણી જાણે તો ચોડે ચાર ધુંબા, ઓળખે એટલા માન આપે પછી રણ માં એકલા જઈને રોવું, ઓળખે એટલા જ માન આપે પછી તો રણ માં જઈને જ રહેવું, એ ભક્તિ એનો કુંડાળું હોય ને ન્યા જાલે, પણ એ કે બીજે ની ભક્તિ હાલે નહી, બીજે કે ભાઈ તું ન્યા છો ની હારો, બોલ ગોપાલ. ભગવદી ના એક એક વાણી એક એક કવત એટલે રકી દો કે સૃષ્ટિ માં શીને કોઈ શાણો કહે, સસલો કરડવા જાય કુળેવું બળ એની જાત પર સૌ કોઈ જાય, કુકડ વેલ કુળ બધોઈ કડવો, ચીબડ વેલ કુળ બધોઈ ચેવાય, વનખડ ચોખડ પણ ઓલા કરપી નું ધન સદા ને છોવાય, મળે ભગતડા પુતળા ભામડા, આ ગોકુલપતિ ના ગુણ ક્યાં ગવા. એક એક કવત માં ભગવદીઓ પોતાની લીલા ભાખે છે. માર્ગ ની મેંડ આચાર વિચાર પ્રણાલિકા નો બહુ વિચાર કરીને હાલશો તો માર્ગ પ્રાગટ. એક કેળું ખાઈ ગયા તો બિહારી દાસ પ્રેત થઈ ગયા. રૂપો પોળિયો શ્રીનાથજી ની પોળ ઉપર બેઠો બેઠો ચોકી પેરો કરે, દિવસના ઠાકોરજી ને વીંગણો નાખે, વ્રજમાં ઓલા પંખા હોય ને દોરી વાળા, પછી ગરેડી માંથી આમ આવતો હોય ને આમ બેઠા બેઠા આમ દોરી હલાવે એટલે ઠાકોરજી ને નિજ મંદિર માં પંખો થાય. શ્રીનાથજી માં આજે પણ છે, વ્રજમાં ગણે અવડો મોટો પંખો હોય આમ ઉપર બાંધો હોય ને આમ દોરી ખેંચે અને ઈ પંખો થાય. રૂપો પોળિયો દિવસના ઈ સેવા કરે, પછી ઘીની વાટું બનાવે, ઠાકોરજી ના આરતી ની વાટું બનાવે. મહાન ભગવદી છે, વ્રજવાસી, ગામઠું જીવન છે, મોટા મોટા નખ છે. ગુસાઈજી મહારાજ ની ગાયો ની સેવા કરે, ઘી ની દિવેટું જબોડે, પણ લીલા કેવી થાય છે. આ રૂપો કોળિયો શિયાળાનો સમય છે, કૃષ્ણ ભંડાર માંથી ઘી અધિકારી કૃષ્ણદાસ અધિકારી એને વાતું જબોડવા આપે ઘી. હવે ઘી એના નખમાં બધું ભેગું થઈ જાય, શિયાળો એટલે જામી જાય, વાતું જબોડી લે પછી પછી ભીતરિયો પાતળ આપી જાય રાજભોગ પછી ઠાકર પછવાડે. પાતળ તો પેલા જ હોય, બોલ ગોપા, પુષ્ટિ માર્ગમાં પાતળ પેલા આવે. પાતળ આપી જાય એટલે દાળ હોય છે, રૂપો પોળિયો એ દાળ ને ગરમ કરે, બે ચાર લાકડા કાષ્ટ ઈટના બટકા મૂકી અને દાળ ઊની કરે, દાળ ઊની કરે, લીલોતરી ઊની કરે, અને પછી પ્રથમ ગ્રાસ સખડીનો પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત છે, સનાતન ધર્મનો સિદ્ધાંત છે કે પહેલા સખડી આવવી જોઈએ. આજે ઘણી જગ્યાએ સખડી નથી આવતી, ઠીક છે એનું કારણ જાણે,
સખડી છે શ્રી ગોપેન્દ્રજી સ્વામુખે ના વચનામૃત માં કહે છે કે સખડી એટલે કે ભાત એ સ્વામીજીનું મન છે. ગોપેન્દ્રજી નું વચનામૃત વાંચો એમાં કીધું સખડી એટલે આપણે મનોરથમાં પેલી સખડી પધરાવે છે. સખડી સાથે જ હોય છે. તમે સાઉથ ઇન્ડિયનમાં ગમે ત્યાં જાઓ, વ્રજમાં જાઓ, પેલા સખડી સાથે જ પીરસી દે. એક સાથે જ તમે વ્રજમાં જાઓ, કેસરિયા મંડાણમાં ઉતરો, ત્યાં પ્રસાદ લ્યો, સખડી ભેગી જ આવે. સખડી સ્વામ ઠાકોરજી નું મન છે, સ્વામીજી સ્વરૂપ છે. દે અને કીર્તન છે પાછું, દેખો રે મન જન ભાવતાંડુલકો, દેખો રે જન મન ભાવતાંડુલકો. જીવનદાસે ગાયું છે આ કીર્તન, આપણા કીર્તન સંગ્રહમાં છે. દેખો રે જન મન ભાવ તાંડુલકો, અને તાંડુલ કેટલી કસોટીમાંથી પસાર થાય છે ત્યારે ઈ ચોખ્ખો થાય છે, અને ઈ ચોખ્ખો દરેક કાર્યમાં પહેલા હોય છે, સારા કામમાં અને નરહા કામમાં, દરેક કામમાં ચોખ્ખા ભેગા ને ભેગા. એટલે જયરામદાસે કીધું કે વિરહી દાન વૈષ્ણવ રહે મંડે, કહો ચોખ્ખા ક્યાંથી કાઢે. પણ ચોખામાં ચોખા ભેડા એ અસલ કુલ ચોખા છે. એ આખો હોય તો ચોખ્ખો, એક છેડો છેદ થઈ જાય એટલે એ થઈ જાય કોલમ, એમાંથી જરાક છેદ થઈ જાય એટલે થઈ ગયા પોણિયા, અને એમાંથી પાછા બે ચાર કટકા થઈ જાય એટલે એ થઈ ગઈ કણકી, અને એ કણકી ની થઈ ખીચી. બોલ ગોપા. અને ઈ ચોખામાં જો પાછું બીજું ભેળવી દો થઈ જાય ખીચડી, ને ઈ ચોખામાં બીજા પાંચ દાન ઉમેરી દો એટલે થઈ ગયો ખીચડો. બોલ ગોપા. પછી ઉગમડો ઉભરાય કે આથમડો ઉભરાય, સંક્રાંતે જોવું પડે ને. બોલ ગોપા. હવે ક્યાં કોઈને ખીચડા બનાવતા જ આવડે, હે મુક્તાબા કેવો થાય ખીચડો, એને ઈ ઠાકોરજી ને ધરાય ખીયર ને દિવસે ઈ ખીચડો. અને ઓલી ખીચડી હવારે કીધું તું ને, બે માં હાથી ગોળા નો ફેર. કે મહારાજની રીત પ્રણાલિકા કે સખડી સ્વામીજીનું સ્વરૂપ છે, પ્રથમ ગ્રાસમાં આવે છે. રૂપા પોળીઓ પેલા દાળ ગરમ ગરમ છે, એમાં ઓલા નખમાં તૂપ છે, અને ઈ જબોળે છે, ઈ તૂપ એમાં ઓગળી જાય છે, અને પછી દાળ વાટ ને સખડી આરોગ્ય છે. એને ખબર નથી કે હું આ શું કરું છું. ઈ હવે ઈ રૂપા પોળીઓ જેને શ્રીનાથજી સાનુભાવ, રાષ્ટ્રના દિવસોમાં શ્રીનાથજી સોળે શ્રીંગાર સજીશ, રાષ્ટ્રના દિવસો ત્યારે ઠાકોરજીને શયન નથી થતા, ઓઢાળતા નથી, રાષ્ટ્રના પદ ગવાય છે. શ્રીનાથજી નક્ષિક શિંગાર પહેરીને બહાર નીકળે છે. રૂપા પોળીઓ શ્રીનાથજી નો હાથ પકડે, જો કેવો સાનુભાવ, કે લાલા બધું તું જા રમવા જા, પણ હું તું આ ઘરેણા મૂકતો જા, ક્યાંક તું ખોયાવાય આવ, વ્રજમાં યવનો નો ઉપદ્રવ્ય બહુ છે, ચોર ડાકુ લૂંટારાનો, કાકાજી મને ગુસાઈજી મહારાજ ખીજાશે, દાગીના ઉતારતો જા. શ્રીનાથજી ના ઘરેણા પણ રૂપા પોળીઓ ઉતરાવી લે, પછી રમવા જવા દે રાત્રે. હવે ઈ રૂપા પોળીઓ ની દેહ છૂટી ગઈ, દેહ છૂટી ગઈ, દેહ છૂટી ગઈ, એટલે ઈ રૂપા પોળિયા ને પેલી યોની મળી કૂતરાની. બોલ ગોપાલ. વૈષ્ણવો વિચાર કરે છે, ગુસાઈજી મહારાજે કીધું કે આજો ઓલો આવ્યો આમ આમ કરતો, વ્રજમાં છે ને બધા, ગિરિરાજજીમાં બહુ જોવા મળે કૂતરા. આ ગુસાઈજી મહારાજ કે આ કૂતરું આપણી આગળ બગલ ફરે છે. ગુસાઈજી મહારાજ કે રૂપા પોળીઓ છે. તો કે મહારાજ આવો ભગવતી શ્રીનાથજી સાનુભાવ, આખી જિંદગી ને આ ઠાકોરજી ની સેવા કરીને આ દશા. તો કે એને અજાણતામાં અપરાધ કર્યો ને એટલે એ ભોગવે છે. તો કે શું અપરાધ, કે કૃષ્ણ ભંડાર નું જે ઘી ઠાકોરજી ની વાતું જબોડવાને માટે આવતું, એ ઘી એના નખમાં રહી ગયું, અને નખમાંથી દ્વારા એના પેટમાં ગયું ને, એને અપરાધ લાગ્યો છે. અમારા ઘરનું જે દેવદ્રવ્ય છે, અમારા ઘરની જે ભેટ છે, ભેટનો દુરાગ્રહ કરે છે, એને કેટલા જન્મની અંતરાય થાય. ગુસાઈજી મહારાજ કે એ અમારથી કઈ નહીં જાય, એક અપરાધ. ઠાકોરજી સાનુભાવ છતાં પણ એને અપરાધ લાગ્યો, ની ત્રણ યોની એની કૂતરાની આવી.
તો કે મહારાજ આનો ઉદ્ધાર કરો તો કે એની રીતે એનો ઉદ્ધાર થઈ જશે. કાયા બધા વૈષ્ણવનું સમાધાની મંડાણ હાલે છે, એ વૈષ્ણવની પાતળી કૂતરાઓ ચાટે છે અને ત્યાર પછી એનો ઉદ્ધાર થાય. એટલે કહેવાનો કે આજે આપણે ડગલે ને પગલે દોષ કરી છે, આપણે અજાણતામાં થાય તો પણ દોષ લાગે. ગોકુલનાથજીને કીધું કૃપાનાથ અજાણતામાં થાય એ અપરાધ? તો કે હા, અજાણતામાં એ કે તમે ઘી ખાવ ને અજાણતામાં ઘેર ઝેર ખાવ. બોલ ગોપા, અજાણતામાં ઘી ખાવ ને અજાણતામાં ઝેર ખાવ અસર તો કરે કે નહીં? હા, ઘી ખાય તો હૃષ્ટ પુષ્ટ થાય, જગદીશભાઈ ની જેમ. હા, હૃષ્ટ પુષ્ટ. હા, પણ અજાણતામાં જો ઝેર આવી જાય તો તરત પ્રાણ ઉડી જાય. એટલે ગોકુલનાથજી કહે છે હું નથી કેતો, અજાણતામાં તમે ટ્રાય કરી જુઓ તો પછી અજાણતામાં પણ જે અપરાધ થાય ને, એટલે તો અમે છે ને ઓનલી ભગવદ્ વાર્તા જ કરી, બીજી કોઈ પ્રપંચમાં અવાય નહીં. આ માર્ગ બહુ અટપટો છે. માર્ગ ડોઈલો વ્યવહાર છે, આ લોકનો ડોયલો વ્યવહાર છે, આ લોકનો જેવી ખાડાની કૃપાનાથ ગુરુજી મહારાજ ને કહે છે કે બાબા તુને સબકુજ મોહે શીખવાયો, પણ આપણે મલ કુસ્તી નો દાવ હજી અમને શીખવાડ્યો નથી. ગોપાલલાલજી વિદ્યા અધ્યયન માં નિપુણ થઈ ગયા, ચાર વેદ રાર પુરાણ છખટ શાસ્ત્ર કંઠસ્થ થઈ ગયા છે, અને આજે ઉષ્ણકાલ છે એટલે શ્રી ગોપાલલાલજી આદિ 11 બાળકો સાથે છે અને સાથે શ્રી યમુનાજી ના કિનારે બધા પધારે છે. બ્રજમંડલ ફૂલે બહુ ભાતિ, અબ તો અતુલ જામી શાયબી, શ્રી ગોકુલ પરમ સુખ પાયે, લાલચ લાગી સબે લલચાયે, નૈનની સબ સુનેહ બઢાયો, આપ બસ આનંદ સ્નેહ સુહા લગાયો, શ્રી યમુના તટ ખેલ નયાવે, જુરી જુરી બાલક સંગ લગાવે, ખેલત જલ ક્રીડા કો ખેલા. યમુનાજી માં ખેલવાનું. એ ગુરુજી ગોવિંદ સ્વામી તમે અમને તરતા શીખવાડો, જગતને તારણહાર, જગતને તારણહાર ઈ આજે તરે છે યમુનાજીમાં. કેવી લીલા બતાવી છે કે જગતને તારનાર જગપતિ વ્રજપતિ આવો ઠાકર જગતને તારણહાર પોતે તરતા શીખે, કે મને તરતા શીખવાડો. કેવી લીલા કરે જોયું. ઠાકોરજીની એક એક લીલામાંથી આપણને એ ગ્રહણ કરવાનું છે કે જેનામાં સર્વસ્વ હતું છતાં પણ પ્રભુએ એટલી મર્યાદા રાખીને
વિવેક ધૈર્ય ત્યાં બતાવ્યો છે. ત્યારે આપણે પણ કેવું પડે કે ભાઈ અમને આમાં દસ નથી ઉઠતી, તમે કૃપા કરો છો ત્યારે આ બધું થાય છે. શ્રી અમુના જે તો જોર થી બોલો કે પ્રસાદ નથી લીધા કે ચા નથી પીધી, બોલો શ્રી અમુના. ગોવિંદ સ્વામી કહે છે કે બાવા તેરી લીલા ઓર તેરો ખેલ કેસો હે, મેં ક્યાં જાનું આપકી લીલા. ગોવિંદ સ્વામી ગુરુજી છે, એ શિષ્ય પાસે યાચક થઈ ગયા, જોયું ગુરુ કરતા ચેલા સવાયા. ગુરુ કરતા ચેલા સવાયા, બાપ કરતા બેટો સવાયો થાય, ને માં કરતા દીકરી હોશિયાર થાય, ત્યારે એ જગતમાં નામ ઉજળા થાય. આજે શ્રી ગોપાલલાલજી ની પાસે ગોવિંદ સ્વામી હાથ જોડીને ઉભા છે. ગોવિંદ સ્વામી તો મહાન હતા, ગુસાઈજીના સેવક, આથરી ગામનો ગોવિંદ સ્વામી. હા, અને ઈ ગોવિંદ સ્વામીએ ગાયું છે, પ્રીત હિત સો પૈયે પ્રીતમ પ્રીત હિત સો પૈયે પ્રીતમ પ્રીત હિત ઉત્તમ કુલ જન્મ સુલક્ષણ. ગોવિંદ સ્વામી કહે છે કે ભલે ઉત્તમ કુલમાં જન્મ મેળો હોય, સુલક્ષણ હોય, વેદ પુરાણ વાંચ્યા હોય, પણ કાંઈ વળતું નથી, કૃપા છે. ઉત્તમ કુલક્ષણ ચાર સુદા વેદ પુરાણ વેદ પુરાણ ગોવિંદ પ્રભુ એ રસના પે પતના નચૈયે પ્રીતમ પ્રીત હિત સો પૈયે પ્રીતમ પ્રીત હિત સો પૈયે. આ ગોવિંદ સ્વામી એક આથરી ગામનો ગવાર હતો, કાંઈ એની પાસે હતું નહીં, પણ એને ઠાકોર સંગીતમય પ્રેમી હતા ગોવિંદ સ્વામી. એણે પ્રભુના જસ સુરદાસજી પાસેથી સાંભળાતા, અને એ ગોવિંદ સ્વામી મહાવનના ટીલા ઉપર આવી, ટીલા એટલે કે મહાવનના ટેકરા ઉપર આવી અને પ્રભુની લીલાને વાગોળે છે. અને ત્યારે ઓલા મહાવનની અંદર ઠાકોરજીની સાથે અંતરિક્ષમાં કેવી લીલા થાય, બોલો ગોપાલ. ઠાકોરજી ગ્વાલ સ્વરૂપે આવ્યા, જો જીવને શરણદાન લેવું છે, દેવો છે, પોતાની લીલાનો જીવ છે એટલે ત્યાં. અને કહે છે કે એલા તું આ ગા છો આવું સુંદર ગાન, પણ ગોકુળમાં ગુસાઈજી બિરાજે, ગુસાઈજી પાસે જઈને ગા. અને ગોવિંદ સ્વામી શ્રીમદ ગોકુલમાં નવનીત પ્રિયાજીની સન્મુખ બ્રહ્મશબન લીધું, સેવક થયા અને વિદ્યામાં નિપુણ હતા, શુદ્ધ બ્રાહ્મણ હતા, આચરણ વૈષ્ણવી હતું, વેદની પરાકાષ્ઠા એનામાં હતી નહીં, શુદ્ધ જીવન જીવે, ગુસાઈ બાળકોને ભણાવે, પાતળ મરે નિર્વાહ કરે. યા ગોવિંદ સ્વામી, ઈ ગોવિંદ સ્વામી ગોકુલમાં પછી નિવાસ કરતા, વલ્લભ ઘાટે પાઠશાળા ભણાવે, જગતને તારનાર આજે તરતા શીખે છે. ગોવિંદ સ્વામીને કે બાબા મલકુષ્ટી અને તરવાનું ઠાકોરજી કેવી લીલા કરે છે. ગોવિંદ સ્વામીના મનમાં અલૌકિક ભાવ પ્રગટ કરી બધાને સ્વરૂપ નિષ્ઠા કરાવી, પણ મહારાજ મને તમારી રહસ્ય લીલાના દર્શન કરાવો.
रहस्य लीला ना दर्शन करावो एटला के जे श्री जमुना तट खेल न आवे जुल जुली संग बा लत लावे श्री जमुना तट खेल न आवे जुल जुली संग बा लत लगावे खेलत जल श्री दासो खे चरण में वर्णन करे छे गोविंद स्वामी तबतिया आयो हम प्रभु पहले बालक चार अग्यार खेले तीन में मध्य नायक प्रभु पहले गोविंद स्वामी सन्मुख देखो गोविंद स्वामी मुख देखो गोविंद स्वामी कहे अग्यार बाळको खेली रहा छे अग्यार बाळको जल मां क्रीडा करे छे व्रजनी नारी आजे जल भरवा आवी छे अने यमुनाजी ना श्रीमद गोकुल ना ठकराणी घाट उपर अग्यार बाळको ने लई गोविंद स्वामी पधारा गोविंद स्वामी कहे के लाला तुम्हारो खेल हमको दिखाओ तुम्हारे स्वरूप की रहस्य लीला की हमको पहचान कराओ गुरु शिष्य पाहे याचक बनी गया छे जोयो हा? गुरु शिष्य पाहे याचक बनी गया छे हा? के जारे कृष्ण भगवान शादीपति ऋषि ना आश्रम में भणवा गया ने ई लीला ही लेवी पड़े भागवत जी नी त्यारे अहीं प्रास बे है हा? शादीपति ऋषि ना आश्रम में गया भणी गणी लीधो गुरु पत्नी ए कीधु ऋषि ने कहे शादीपति ऋषि ने कहे के आ कृष्ण छे ने पुरुषोत्तम छे प्रभु नो अवतार छे अन तमारा आश्रम में आयो छे ई प्रभु नो अवतार छे ई धारे ई करी हगे ते गुरुजी कहे तू केवा हूं मांगस ई के आपणो जे दीकरो मरी गयो छे एनो मने वियोग छे हमणा विद्या अभ्यास करीने जासे तो ई तमने गुरु दक्षिणा तो कई आपशे हा अन तमारी फरज छे गुरु दक्षिणा लेवी जोई हा अरस परस छे एने देवी जोई ना आने लेवी जोई तो ई गुरु दक्षिणा मां आपणो जे चाली गयो पुत्र छे ने ई पाछो तमे मांगी लेजो हा પછી સાંભળ્યો જે બોયલા તને સાંભળે નાનપણની વાત મને કેમ વિસરે છે ને કૃષ્ણ સુદામાનો સંવાદ એમાં આવે જ ને વાત ગુરુજી કે તારી વાત બરોબર હા પૈસો મારો પરમેશ્વર હું પૈસાનો દાસ હા છૈયા છોકરા શાલીગ્રામ ને બાયડી મારી ગુરુ બોલ ગોપાલ હા ગુરુ ની ગુરુ ઋષિ પત્ની થઈ ગુરુ
શીખવી દીધું. ગુરુજી કે તારી વાત બરોબર છે, લાલચ લાલચ એવી બુરી ચીજ છે કે જીવનો બગાડ કરે છે. લાલચ, મોહ, માયા, કામ, ક્રોધ, લોભ, મદ, મચ્છ અને લાલચ અંગથી અળગા થાય ત્યારે ઠાકોરજી આપણા થાય. આ તો જીવ મળી ગયો છે, પ્રેમ છે. આજે તમારો ને મારો 11 વર્ષનો સંબંધ છે એટલે વાત્સલ્ય ભાવે હું આ બધા આનંદ કરાવું છું. બાકી ઠાકોરજી સમૃત છે. આજે અમે અહીં બેસી છીએ, તમે જે સાંભળો ને એ જ અમારું સર્વસ્વ છે. બોલ શ્રી ગોપા. કે આજે આ ભગવદ્ લીલા પ્રભુએ અમને આપી છે, તમે જે ગ્રહણ કરો ને એ જ. બાકી બીજું કેટલા દી રહેવાનું, 2 દી 3 દી 4 દી, પણ ધર્મ સાચવજો. જે અહીંથી પ્રભુ આપણને ઉપજાવે અમે તમને કહી છીએ ને એને ગ્રહણ કરજો. એટલે કહું બીજું ન જો, પણ તિલક તમે કરજો. બોલ ગોપાલ. ચણાવ્રત લેજો રોજ, 1 શ્રી ગોપાલ શરણમ, અષ્ટાક્ષરની મંત્રની માળા જઈ સમય મળે ત્યાં કરજો, યમનાષ્ટક કરજો, એ જ સાર્થક છે. બાકી તો રૈચા પૈચા તો જીવનભર આપણે રહેશું. લાલચ ને લોભ એ 2 ધણી ધણીયાણી છે. ઓ લાલચ અને લોભ એ 2 ધણી ધણીયાણી છે. અને પાછો પાપનો બાપ છે એ, પાપ એનો બાપ છે લોભ. એ એવું કરાવે, એવું કરાવે કે ધર્મ ભ્રષ્ટ પણ કરાવે. એક બ્રાહ્મણ હતા, બ્રાહ્મણ કાશીએ વિદ્યા અભ્યાસ કરવા જાય છે. ત્યાર તો હાલીને જવાનું, વિદ્યા અભ્યાસ કરવા જાય છે. પોતાની પાસે થોડું ઘણું બ્રાહ્મણોનો એવો ધર્મ હતો કે બ્રાહ્મણો કોઈ દી પાકી રસોઈ કોઈની જમતા નહીં, કાચું સીધું લઈ પોતાની હાથે બનાવી એના શાલીગ્રામ ઓલા બક્ષામાં હોય એને ભોગ ધરીને જમતા. હવે આ બ્રાહ્મણ ની પાસે કાચું સીધું પૂરું થઈ ગયું, અઘોર વન આવ્યું. પછી એક શહેર આવે છે અને એ શહેર ની અંદર એક વેશ્યાનું ઘર આવ્યું, ગુણિકા વેશ્યા. બ્રાહ્મણ 1 દી 2 દી ગામમાં યવનોની વસ્તી છે. બ્રાહ્મણ કેવું, બ્રાહ્મણ છું, મારે યવન ની ભિક્ષા ન ખપે, મારે કરવું શું. એક વેશ્યા એની પાસે ગઈ કે તમે કોણ છો, તો કે હું બ્રાહ્મણ છું. તમે આ કેમ બેઠા છો, તમારું શરીર શિથિલ થઈ ગયું, ભૂખ તરસ, તમે હાલો મારે ઘેર. બ્રાહ્મણ કે આ કોણ આપણને જોવાનું છે, આ કોઈ ઓળખતું નથી. બોલ ગોપા. ગયા ઘેરે વેશ્યા કે મહારાજ મારા હાથનું જલ પીશો. બ્રાહ્મણ કેવી કે આપણો પીવાય તો નહીં, જેના ડોકમાં માળા નથી, જે આપણું વરણ નથી એના હાથનું જલ કેમ લેવાય. હા, આ તો માળાબંધીનું કારણ આ માર્ગ ની અંદર છે. બોલ શ્રી ગોપાલ. લા શ્રી ગોપેન્દ્રજી એ ઘે લડુ લગાડ્યો રે લો જલ પીશો. બ્રાહ્મણ કે તરસ તો લાગી છે. વેશ્યા કે ઘરમાં કોઈ નથી, હું એકલી જ છું.
બ્રાહ્મણે જોયું એ કે ના નહીં પીયું. વેશ્યા હોશિયાર હતું એ કે મહારાજ હું તમને એક સોના મોર આપું તો એક સોના મોર આપું તો તમે પીશો? લોભ અને લાલચ. કે મહારાજ કોણ તમને અહીંયા જોઈ છે? લ્યો સોના મોર. બ્રાહ્મણ બક્ષામાં મૂકી કે મારી જિંદગીમાં કોઈ દી સોના મોર વાયડી નહોતી ને આવી હોનાની ગીની 10 ગ્રામની મળે પી લેવા દે ને અહીં કોણ જોવે? જય ગોવર્ધન ના થપકાય. મહારાજ હવે ઘણો સમય થઈ ગયો, હવે કઈ જલ પ્રસાદ? બ્રાહ્મણ કે ના બેન, તારા હાથે મેં પાણી પીધું ને, હવે મારે નો હાલે અમારો બ્રાહ્મણ નો વટલાય. મહારાજ તમને 500 ના મોર આપું. દાળ ગળી ગઈ. આઈ કોણ જોવે છે? હા ઘણા એવા છે, હો ઘણા એવા હોય કે આઈ કોણ જોવે છે, ઠપકારવા દે ને. જમી લીધું. એ કે બેન હવે હું જાઉં, રાત્રિ પહોર થઈ ગયો, મારે હજી મજલ કરવી છે, ઉનાળાના દિવસ છે અને હજી કાશીએ પોગવું છે. મહારાજ આજની રાત રહી જાઓ તમે, તું એકલી છો, તું બાઈ છો, હું પુરુષ છું, ઉંમરમાં સમો વય છે, મારથી ન રોકાય, સમાજ મને ખીજાય, મને ડર. મહારાજ 2500 ના મોર આપું. અહીં ક્યાં કોઈ ભેગું હગો, હા કે ક્યાં રોકાણો ને ક્યાં ખાધું ને ક્યાં પીધું, રહી ગયા રાત. લાલચ. મહારાજ આ કાશીએ તમે શા માટે જાઓ છો એ તો મને કયો? એ કે મને મારા ગુરુએ પ્રશ્ન કર્યો છે કે પાપનો બાપ કોણ છે. એ પ્રશ્ન, ભલે કાશી જી આવ્યો ભણ્યા પણ મને પાપના બાપનું નામ નથી ખબર ને, એટલે એ પાપના બાપનું નામ જાણવા હું કાશીએ જાઉં છું. વેશ્યા કે એમ. બીજે દિવસે મહારાજ મહારાજ 2-4 દી અહીં રોકાવ. ઓલી રોજ ઓલી સોના મોરમાં વધારો કરતી ગઈ ને મહારાજ ને તો આખો દેહ વટલાઈ ગયો. ને છેલ્લે ઓલી વેશ્યાએ એક લાફો મારીને કીધું કે અરે મૂરખ, આ પાપનો બાપ છે ને આ લોભ છે. આજે તું આ લાલચ અને લોભને મારે તારો ધર્મનો બ્રાહ્મણનો ધર્મ ભ્રષ્ટ કર્યો. ઓલો કે ખરી વાત છે, જવાબ મળી ગયો. હા અભણ કેવું યાદ રાખે, ભણેલા ભૂલી જાય. પગ મને ધોવા દો ને રઘુરાય. હા કે પાપનો બાપ લોભ અને લાલચ એવી છે ને એ આપણું પતન કરી દે છે. આપણે વૈષ્ણવ ત્યાં ભલે 1 દી 2 દી 3 દી કેળા પપૈયા શ્રીફળનું જલ પી લેવું, પણ તમે જે મેંડમાં જે વૈષ્ણવ રહે છે ને એની મેંડ રાખજો. કોઈની મેંડ મુકાવતા નહીં, જેની ટેક છે ને એની રાખજો. ને તમારા સંગેવા 5 વૈષ્ણવને ટેકીલા કરજો. પણ અત્યારે તો માથે રહીને મેંડ મુકાવે છે. ઘણી જગ્યા અનુભવ અમને થાય, પણ અમે હવે જવાનું જ બંધ કરી દીધું. બહુ ક્યાંય જવાનું, ક્યાં જવું? કારણ કે મજા નથી હવે આવતી. આચાર વિચાર માર્ગ મેંડ પ્રણાલિકા પેલા જે બોલી કરવી પડે છે અમારે, કે ભાઈ અમે આવી આ હિસાબે તમે અમને રાખશો, ભલે અમે દાલ બાટી લેશું, બીજું કઈ નહીં લઈ. પણ ધર્મ જે છે, ધર્મથી મોટું જગતમાં કોઈ નથી. અંતે આપણા પ્રાણ જાય છે તો પ્રાણની સાથે ધર્મ ભેગો આવે છે. એટલે આપણે જમુના નામ તણે નિજનાવે ભવ સાગર જલ તરી ચમ્મા
સમરણ ધ્યાન ધન ભેગું કરેલું જે હશે ને ઈ ભેગું આવશે. પ્રેમે પાર પહોંચી પલમાં, પ્રેમ પંથ પુષ્ટિ અગમ છે, પાર ઉતરી જાશું. પ્રેમે પાર પહોંચીને પલમાં નિદર ચમ્મર શિર ધરીએ કે ઠાકોરજી કૃપા કરશે, અને પછી આવા ગવનના ફેડા તળી જશે. એટલે કાનદાસે ન્યા કીધું એ ધન ભેગું કરવાનું આચાર, જેટલી તમારથી રહે એટલી. હું નથી કેતો કે આમ બધાય કોઈ એક સરખું ન થાય, જેટલું રખાય એટલું રાખવું. કળિયુગ છે, એવું રાખવું કે ધર્મ વગોવાવો ન જોઈ પહેલા, એવી રીતના રાખજો. માર્ગની પ્રણાલિકાને આંચ ન આવે, ધર્મની વૃદ્ધિ થાય, આપણો ધર્મ જોઈને બીજાને ભાવ થાય, બીજા આપણામાં આવે ને એવો ધર્મ બતાવો. તમે હું ટેક રાખો છો, હું કયો છો એ કોઈને કહેવું પણ નહીં બને ત્યાં સુધી. હૃદયમાં રાખવું, એક દી પ્રસાદ નો લઈને મરી ન જાય. આપણે લીધા નો લીધા બીજાને ખબર હોય, પણ અમારે ઘણી વખત એવું બને, દર્શન કરી આનંદ કરી બધામાં ભળી લઈ અમે, કોકે લીધા રે લીધા ને અઘાઈ ને, પણ હું ભગવદ નામ બોલ ભાઈ મનમાં બોલી લઈ, હું ભગવદ નામ, પણ કોઈને કહેવાય નહી. ધર્મ ઈ છે. સાધુબંધની ઋષિની પત્નીએ કીધું, લોભ અને લાલચ છે ને, લોભ છે એ પાપનો બાપ છે. કોઈ પણ કાર્ય કરે, આજે મારે ઘણી વખત મને એમ થાય કે મારી પાસે કઈ છે નહીં, વૈષ્ણવને કેમ આનંદ આવે છે કે અમે કાર્ય નિર અપેક્ષાએ કરી છીએ. દોસાભાઈ આંકલમાં પણ કીધું છે કે સ્વાર્થ નો નવ રાખે શંક, પરમા રથમાં અર્પે અંગ. એમાં આનંદ છે, એમાં એટલો બધો આનંદ છે કે વાત પૂછવામાં કે પ્રગટ પરમાનંદ સ્વરૂપાય પ્રભુ બિરાજે છે, અને ત્યારે પરમાનંદ ની પ્રાપ્તિ થાય. એટલે તા કે સેવક ના જૂથ માં જાયો અમારો હાથ જો, સેવક ના જૂથમાં. આજે ગોવિંદ સ્વામી ને પણ પરમ આનંદ ની આકાંક્ષા થઈ કે મહારાજ તમારું આ લીલાત્મક રૂપ રહસ્ય લીલા, આ પ્રીતમ છો, પ્રીત હિત સો પૈયે, ઉત્તમ કુલ જન્મ સુ લક્ષણ, વેદ પુરાણ પથૈયે, ગોવિંદ પ્રભુ રસના ચાવલો, પેપટ નાત ન ચવીએ, પ્રીતમ પ્રીત હિત સો પૈયે. ઠાકોરજી યમુનાજીના કિનારે ક્રીડા કરે છે, કે જેમ કવિ વર્ણન કરે છે કે જેમ એ કોઈ હાથી અસંખ્ય હાથણીઓના ઝુંડની વચમાં જલ વિહાર કરતો હોય, જલ ક્રીડા કરતો હોય અને જલ ઉડાડતો હોય, એમાં ઠાકોરજી ગજરાજની જેમ આ જગતનો રાજા મદ મસ્ત થઈ અને ગોવિંદ સ્વામીની સન્મુખ જલના છાંટા ઉડાડે છે. ગોકુલની બધી પનિહારી જલ ભરવા આવે છે, બાનું છે જલનું, પણ પ્રભુની લીલા નિહાળે છે. હે નંદવાણી લાખેણી મારી લરે, લાલ મારે છે મને રીરે. ઠાકોરજી ઓલી હેલ ભરે છે, ઠાકોરજી ખેલતા ખેલતા કેવી ક્રીડા કરે છે, યમુનાજીની વાલુકા લઈ અને વ્રજની નારી ઉપર મારે છે ને હેલ તૂટી જાય છે. હ છતાં એને કઈ કહેતા નથી, કેવી લીલા. એ ઘડો ભરું ને ભરવા ન દિયે લો, એ વાલો ખોબે કે
सखी सोनाई ढोनी रूपा बेलू हे जड़ ज्ञाता हारे जड़ श्री महाराणी ना पीर रे गल मारे ब्रजवासिनी कहे छे के हे मां तारो लाल एवी कीड़ा करे छे એની લીલામાં મે મૃગ્ન થઈ જાય છે ઘડો ભરવુંને ભરવા ન દીએ ખોબે ઉડાડે આછા નીર રે આ ભક્તિ રૂપી ગાગર યમનાજીના નામ રૂપી જલમાં પધરાવી છી પણ આ સંસારની માયાના આવરણ એના છાંટા આપણને ઉડે છે ને એટલે આપણે ભક્તિ રૂપી ગાગર ભરી શકતા નથી એટલે શબ્દ મૂકો કે ઘડો ભરુને ભરવા ન દીએ વાલો ખોબે ઉડાડે આછા નીર હે ઘડો ફૂટ્યો ને નીર તો નિશરારે ઘડો ફૂટ્યો ને નીર તો જ્યારે પ્રકાશ થાય છે ત્યારે ઠાકોરજી શાનુભાવ થાય અને ભીંજાયા નવ રંગ ચીર રે અહીંયા નવ રંગ આવ્યું ઓલામાં નવ નૌકા બેઠ નવલ નવ રંગી નવ કલર ક્યાં ગુલાબી આસમાની પીળો લીલો ને વાદળી કે લીલો પીળો લાલ શરીરના નવ દરવાજા નવ દરવાજે નવી નવી રમત દશમે દ્વારે હરી રહ્યો શમાય ઓહી મેરણ મે આપ બિરાજે આપ આપમાં રહ્યો જનન જાલ હરી વાગી સુરતા સોહાગણ જાગી હા નવ રંગ નવ રંગ આપણા શરીરના નવ દરવાજા છે નવ દરવાજે થી ક્યાં દરવાજે થી આ રંગ ઉડી જશે ને એ ખબર નહીં પડી એટલે ઓલામાં કીધું માના હો કે મા માતા કો પતંગ તેરો કલ ઉડ જાય ગો જીયા કો બિચાર તેરે જીયા મે રહ જાય ગો નવ દરવાજા ઈ નવ રંગ છે આ શરીરના ક્યાં દરવાજે થી આ રંગ ઉડી જશે ને એ આપણને ખબર નહીં રે એટલે ત્યાં સખી કહે છે કે હવે ભીંજાણા મારા નવ રંગ ચીર રે નવે નવ દ્વારને સજાગ કરી દો અષ્ટાક્ષર મંત્રનું શ્રવણ કરી લ્યો બોલ શ્રી ગોપાલ લાલ કી ગોપાલ પ્રભુજી નો નથી કીર્તન ગાવા પણ આ લીન તૂટે એટલે ગાવા પડે લાભ જેને જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાવ શ્રી જમુના જમુના કહે અને નિજ જન રહે ભરપૂર
नृ तेह माहिए कहा मत पे खोदू। श्री यमुना महाराज को सुनो मंत्र उपदेश, राम कृष्ण वल्लभ थ किया वैष्णव भया विशेष, वैष्णव भये विशेष। यमुनाथ जी ना रहस्य निज धाम मा प्रभु खेले छे, व्रज नारी जल बरवा आवे प्रभु उड़ाड़े छे, जे मजारो हाथेड़ी ना झुंड मा प्रभु ओ हाथी ए माजे प्रभु मस्त बनी ने खेले छे, अने गोविंद स्वामी नजरे निहाड़े छे, अने लाला तमारी रहस्य लीला ना मने दर्शन कराओ रहस्य। आरी श्री यमुना जी तमन विनऊ करो कृपा मोहे दीन जानी, श्री यमुना जी हूँ तमने विनऊ। हे यमुना जी, गोविंद स्वामी यमुना जी ने स्तुति करे छे, कारण के ठाकुर जी खेले छे जगपति छे, गोविंद स्वामी काठे उभार्या यमुना जी ने विनंती करे के हे महाराणी मने आ प्रभु नी रहस्य लीला नो दान करो। हे ठकराणी, हे अधम उदारणी, हे पतित पावनी, हे भक्त दुख भंजनी, रास रासेश्वरी, सोल सिंगारेश्वरी, हे परमेश्वरी, हे महाराणी मने रहस्य लीला नो दान करो। जब यमुना कृपा जो करे तब ही सब सुख आवे। हे यमुना जी, तमे कृपा करो तो मने आ प्रभु नी रहस्य लीला ना दर केटली दीनता जुओ गुरुजी ए करी, केटली दीनता। शिष्य ने गुरु द्वापर नी लीला पाछी प्रगट थई गई। સાધી પત્ની ઋષિ ને પુત્ર લાવી આપ્યો પ્રભુ એ ત્યારે, ને પ્રભુ નિજ લીલામાં પધાર્યા। એવી રીતે આજે કલિકાલ ને વિશે ગોવિંદ સ્વામી એ પણ પ્રભુ પાસે માંગણી કરી છે કે હે પ્રભુ, તમને મેં ભણાવ્યા, વિદ્યા અધ્યયન કરાવ્યું, પણ સર્વ કરતા તો તું જ છો, મને ખબર છે નાથ। ગોવિંદ સ્વામી કહે છે હવે તો આ રહસ્ય લીલા ગોપ્ય લીલા પ્રગટ કરી અને તમારો જે ખેલ છે ને એના મને દર્શન કરાવો। બોલો શ્રી યમુના કે લાલા તુમારો ખેલ કેસો હે, મોકો દિખાવ। અને એ વખતે ઠાકોરજી કેવી લીલા કરે, ગોવિંદ સ્વામી સન્મુખ દેખ્યો તબ આપન કો આપન પેખ્યો, તબ શ્રીજી બહાજ પકડ કે લાલા તિહા દેખઈ સગરે, કાલિંદી કો મહાત્મ જાનિયો કાલિંદી, યમુનાજી કો મહાત્મ જાનિયો અને દેખી રી તરસ તિહાયા પલો બાયો। ઠાકોરજી ગોવિંદ સ્વામી નો, ગોવિંદ સ્વામી ને કહે છે ગોવિંદ સ્વામી નેત્ર બંધ કરો। ગોવિંદ સ્વામી યમુનાજી ના તટે નેત્ર બંધ કરીને ઠાડા ઉભા છે। જોજો આજની લીલા બહુ રહસ્ય લીલા છે। આજે શ્રી યમુનાજી ના નિજ ધામ ના આપણે દર્શન કરશું, મહારાણી કૃપા કરશે ને તો બાકી નહીં।
गोपेन्द्र वर रुकमनी दंपत खेल विहार अरस परस योपनी श्री जमने कुमार महाराणी की कृपा थाय त्यारे रहस्य लीला नु दान थाय नेत्र बंद कर्या गोविंद स्वामी ए अने गोविंद स्वामी ए नेत्र बंद करता नी साथे श्री गोपाल लाल जी ए गोविंद स्वामी नो हाथ पकड़ो हाथ पकड़ी अने श्री गोकुला ठकराणी घाटे बदा बाड़को खेले छे अने खेलता खेलता बदा ने लीला मग्न करी देला श्री गोपाल लाल जी ए जारे प्रभु लीला करे छे ठाकोर जी अपनी प्रत्ये अनुभव करे छे ने त्यारे आपणे काई बीजी खबीजा खबर रहती नथी लीला मग्न थई गया छे गोविंद स्वामी नो हस्त जाली અને સીધા જ શ્રી અમુનાજી ના નિજ ધામ બોલો શ્રી અમુના જબ જમુનાજી કૃપા જો કરે મહારાણીજી ની જયારે કૃપા થાય ને ત્યારે જીવ પુષ્ટિ થાય છે યમુનાજી પુષ્ટિ સૃષ્ટિના વિધાતા છે પુષ્ટિ માર્ગનું હૃદય શ્રી યમુનાજી છે આદિ શંકરાચાર્ય એ પણ યમુના અષ્ટક ગાયો છે યમુનાજી વેદ થી પર છે યમુનાજી વેદ થી પર છે યમુનાજી ઠાકોરજીના હૃદયની ધારા છે મહારાણી જી આજે ગોવિંદ સ્વામી ની ઉપર કૃપા કરી દીધી હે રાજ આપની ઈચ્છામાં આવે એવો ખેલ દેખાડો ગોવિંદ સ્વામી ને જલમાં હાથ પકડી ડુબકી લગાડી ગોવિંદ સ્વામી ને ગોપાલલાલ કહે છે કે બાબા આપકો ખેલ ને દેખનો હે ને ત્યારે ગોવિંદ સ્વામી પણ કહે છે કે આપની ઈચ્છામાં આવે એવો ખેલ દેખાડો 11 બાળકો યમુનાજી ને કાંઠે યમુનાજી ની સ્તુતિ કરી જલ ને નેત્ર એ લગાડે છે યમુનાજી નું મહાત્મ ગોવિંદ સ્વામી બતાવે પણ પ્રભુ એ તો કેવી લીલા કરી ગાલિંદી કો મહાત્મ જાન્યો દેખી રી તરસ તિહા આપલો ભાલો ગોવિંદ સ્વામી નો વાઈ ગયા છે જીવનદાસ લીલામાં સમજાવે છે પાંચા બાબા લીલા મગ્ન થઈ ગયા ધનભાઈ કહે બાબા પ્રભુ તો લીલા ની સાથે આપણને પણ લીલા મય કરી દે છે લીલા કહા બરની ન જાય જો મુંગે નિધ લહી લૂટાય ઘટિકા ચાર રહે તે ઠોર ગોકુલ હાકર થાય ગોકુલ હાકર થાય કર થાય યમુના કૃપા જો કરે યમુનાજી ના શ્રી અંગમાં સકલ સિદ્ધિ છે નવ નિધિ છે અષ્ટ ઐશ્વર્ય છે ને વેદ થી પણ પર છે યમુનાજી જગત વંદનીય છે અને પુષ્ટિ સૃષ્ટિ ના પ્રણેતા શ્રી યમુનાજી છે જે યમુનાજી ને નથી ભજતા એના માટે કેવું શું કવિ કે એની મારી પાસે શબ્દ નથી પ્રેમ કે સિંધુ કો મર્મ ન જાન્યો सुर कहा कहे रहो यह देह बोर श्रम जल की सरिता चली आई नेह कारण श्री यमुना प्रगटाई गौलोक मासी लीला जानी क्या यमुना जी ने श्री गोपाल लाल जी आजे
જલમાં જતા જાય છે, યમુનાજી નું મહાત્મા દર્શાવતા જાય છે. ઠકરાણી ઘાટે, ઠકરાણી ઘાટ શ્રી યમુનાજી નું મુખારવિંદ છે. પાછા ઠકરાણી ઘાટે જઈને પાન કરે, ઓ દૂધય ધરાવે, તિલક કરે, બોલો બધી લીલા કરે, છતાં યમુનાજી થી પર રેવાય ત્યાંનો ન્યાય ભગવત ઈચ્છા. શ્રી ગોપાલલાલજી મધ્ય લીલામાં ઊંડે ઊંડા 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 જાય છે. ઠકરાણી ઘાટ કોઈ સામાન્ય નથી. આજ સખીને સાંભળી શ્રી જમુનાજીની વાણી, રે સખી શ્રી જમુનાજીની વાણી, કલિંદ સો મને ક્યાં લઈ જા છો. એ લાલા તેરો ખેલ એસો કેસો ભયો. આ બાજુ ગુસાઈ બાળકો બધા વિચાર કરે છે કે ગોવિંદ સ્વામી ને ગોપાલલાલ યમુનાજીમાં ડૂબી ગયા, ગોકુલ હાહાકાર થાય છે. મંદિરમાં જે ગુસાઈજી ને ખબર આપ્યા, રઘુનાથજી ને ખબર આપ્યા, ગોકુલનાથજી સાથે લાલો આજે યમુનાજીના કિનારે સમગ્ર વલ્લભકુલ પરિવાર માતા જાનકીને થઈ ગયો, હે મારો લાલ યમુનાજીમાં પધાર્યો. માતા મૂર્છિત થઈ ગયા, વાત્સલ્ય ભાવ છે. પણ જગતને તારણહાર કોઈ દી ડૂબતો નથી. ઠાકોરજી તો પોતે પણ તરે અને બીજાને પણ તારે છે. તરહી ન જાન્યો તરન સે સાગરવાણી અપાર, પંગે કો પથ બીજ કહા ઉપજે, એ રસના એ કયા ધાર. માતા જાનકી, મારો લાલ ડૂબી ગયો, રઘુનાથજી મહારાજ બે બાકડા બની ગયા છે. હે ગોવર્ધનનાથજી, હે શ્રીનાથજી બાવા, મારો લાલ જો યમુનાજી મારી પાછો પધારશે તો હું તમને કુનવાડો આરો ગાવીશ. રઘુનાથજી એ માનતા કરી. કુનવાડો વલ્લભકુલ ના ઘરની માનતા નો મનોરથ છે. આપણે માનતા કરીને, હે ભગવાન મારું આમ થઈ જાય તો હું તમને રાજભોગ ધરાય, થઈ જાય ને તો એમ એમ નહીં. અરે અધિક માસ છે, પુરુષોત્તમ મહિનો છે, જેટલું આપશો ને એટલું વધશે, કઈ ઘટશે નહીં. એટલે અધિક મહિનામાં અમે મુક્ત મને ભગવદ વાર્તા કરી. કારણ કે ધર્મ કરતા ધન વધે, જ્ઞાન વાતતા જ્ઞાન વધે. અમે અધિક મહિનામાં અમારી હાથડી ખુલી નાખી છી કે લઈ જાઓ જેને જે જોતું હોય, પણ અમે લેતા નથી. કાય લઈ છી, અધિકમાં અધિક આપો. આખા મહિનો સત્સંગમય, આવું સુખ કોને મળે? પ્રભુની કૃપા હોય તો મળે. હે ભગવાન મારું આમ થઈ જાય તો હું તને શ્રીફળ મિશ્રી ધરાય. હે ભગવાન મારું ઓલું થઈ જાય તો ફલાણું કરાય. દેવ માગદ નામ ન માંગે ભિક્ષા નો ભોગ. આ તો પુરુષોત્તમ ની લીલા છે, લીલાત્મક સ્વરૂપ છે. પણ શ્રીનાથજી છે ને વલ્લભ કુલ ના દેવતા છે. શ્રીનાથજી ના ત્રણ નામ છે, દેવ દમન, નાગ દમન, ઇન્દ્ર દમન. શ્રીનાથજી ના ત્રણ નામ. એ તો મહાપ્રભુજીએ એનું શ્રીનાથજી નામ આપ્યું.
કોણ દેવતા પર્વત કે રાજ શું છે તમારું નામ? વ્રજવાસી ના દેવતા હતા, દેવતા હોય ને એને સિંદૂર ચડે, દેવ ને સિંદૂર ચડે, દેવતા ને એને પૂરણ પુરુષોત્તમ ને તો અગર ચંદન શોધો, અગર ચંદન ને સોંધો ચડે, પૂરણ પુરુષોત્તમ ને એને કઈ સિંદૂર નો ચડે. પુષ્ટિ માર્ગ માં સિંદૂર નિષેધ છે, વૈષ્ણવે સિંદૂર ને અડવાની પણ મનાઈ છે. બોલ ગોપા. પણ છતાંય બધા ભાદરવા મહિનામાં ચોપડી આવે છે, કરવું કેમ? આરે રઘુનાથજી મહારાજ કહે છે કે બાબા મારો લાલ આવી જાય, ઈ મારો લાડક વાયો છે. માતા જાનકી કે ઈ મારું પ્રાણ છે. ગોકુલનાથજી મહારાજ સ્તંભ ઉભા છે કે આ તો સાક્ષાત ગોવર્ધન ધરણ છે. અને શ્રી અમનાથજી ની નિકુંજમાં પધાર્યા છે. પૂરવ ગૌલોક ની અંદર જે સ્વરૂપે મહાવાયક કર્યું હતું, પૂરવ લીલામાં જવું પડશે. તણ સ્વરૂપ અખંડ ધામ, જે ત્રણ સ્વરૂપ અખંડ ધામના, ને ત્યારે આજ્ઞા કરી. કોને આજ્ઞા કરી? કે પુષ્ટિ સૃષ્ટિ ને, કે કલયુગ ને વિશેષ અવંત 1637 માં શ્રી રઘુનાથજી ને ગ્રહે અમારું પ્રાગટ્ય થશે, અને તમે અમારી નિકુંજ લીલાના જીવો, અમે તમારા મનોરથ પૂરણ કરશું. શ્રી અમનાજી ને નિકુંજમાં અમે પધારશું, અને યમનાજી ને રસ રૂપ લીલાનું દાન અમે કરાવશું, અને સાથે સાથે એવા અમારા સખા શ્રી ગોવિંદ સ્વામી, પૂરવ લીલાનો જીવ, શ્રાપિત થયેલો જીવ, આથરી ગામમાં જન્મો અને એ નિકુંજ નો અધિકારી, એટલે શ્રી ગોપાલલાલજી એને લઈને જ ગયા. મહાપ્રભુજીએ યમનાષ્ટક ની રચના કરી, યમનાષ્ટક ની રચના મહાપ્રભુજીએ કરી. યમનાજીના રૂપ ગુણ ભાવ જાણીને ગુસાઈજીએ માધવદાસને યમનાજીના રાસલીલાના દર્શન કરાવ્યા, પણ શ્રી ગોપાલલાલજીએ ગોવિંદ સ્વામીને યમનાજીના નિજ ધામના દર્શન. બોલ શ્રી ગોપાલ. ક્યાંથી ક્યાં લીલા ને ક્યાંથી ક્યાં લીલા, એ બાટા સબ અટપટી, ઝટપટ સમજી ન જાય, દિલ કી ખટપટ જો મીટે તો પલક મે સમજાય, ક્યાં ને ક્યાં લીલા પ્રભુ એ પ્રગટ કરે છે. રઘુનાથજી મહારાજ વિયોગમાં આવી ગયા. ગોકુલનાથજી તો જાણે છે કે હમણાં પધારશે. ચાર ઘડી શ્રી યમનાજીના નિજ ધામની અંદર બિરાઈ ગયા છે. ચાર ઘડી, ચાર ઘડી શ્રી યમનાજીના નિજ ધામની અંદર બિરાઈ જાય છે. અને ત્યાં ગોવિંદ સ્વામી કહે કે અરે લાલા, એ કહા લે જાવે, કહા લે જાવે. પ્રભુજી એ મહાધામની આ તો લીલા છે. ગોવિંદ સ્વામી ને 1646 માં દર્શન કરાવ્યા યમનાજીના નિજ ધામમાં, નિજ ધામની અંદર પધાર્યા. હવે નિજ ધામમાં શું શું છે, કઈ લીલા છે? કોટ કોટ ચંદ્રમા પ્રગટે, યમનાજીના નિજ ધામમાં આ અવની ઉપર એક ચંદ્ર છે, પણ યમનાજીના નિજ ધામની અંદર તો કોટી ચંદ્રમા છે. શ્રી ગોપાલલાલ પધાર્યા, શ્રી મહારાણીજી શ્યામા પધાર્યા છે, પોતાના પ્રાણ પ્રિયતમ. ગૌલોકની લીલાનું સ્વરૂપ છે પ્રભુએ આ એક જ લીલા શ્રી વલ્લભકુલમાં ગોપાલલાલે જ એવી લીલા કરી કે જે શ્રી યમનાજીના નિજ રહસ્ય ધામમાં એને એન્ટ્રી મળી, બાકી બીજા કોઈ બાળકને નથી મળી. એટલા માટે શ્રી ગોપાલલાલ પૂરણ પુરુષોત્તમ કહેવાયા છે, અને બીજા બાળકો પુરુષોત્તમ જ કહેવાય છે. એટલે તો આપણે ગાયચી હું
પુરુષોત્તમ સ્વરૂપ કહી છે ને શું ગાય છે બરાબર. ગાતા ગાયા માતા માલણો ગોવર્ધન શ્યામ સંદે નિજ સદન શ્રી યમના નિકુંજ તટ, નિજ સદન જે પુસ્તિ સૃષ્ટિ ને જે આજ્ઞા કરી હતી, પૂર્વ જે મહાવાયક કર્યું હતું કે અમારી રહસ્ય લીલા ભૂતળ ઉપર પ્રગટ કરશું, સંવંત 1637 ભલભાદો માસ ખષ્ટી દિન વાર રવિ અમારું પ્રાગટ્ય અષ્ટમી કે 9 દિન પહેલે આજે ગોપાલલાલ પુરવ વાયક શ્રી યમનાજીને દ્વાપરની લીલાનું અનુસંધાન આપે છે કે દ્વાપરમાં ઠાકોરજી યમનાજીના મધ્ય પ્રવાહમાં ગયા હતા. દ્વાપરમાં પણ ક્યારે કૂદ પડે કાલિંદ્રી મે વિષધર નાથના, વારી જાવું રે હે સાવરિયા તુમ પરવારણ. કૂદ પડે કાલિંદ્રી મે કે જ્યારે યમનાજી ને કાંઠે ગેડી દડો રમતા હતા અને ઠાકોરજી એ શરત નક્કી કરી હતી કે જમનાજીમાં જો દડો ડૂબી જાય, ફટકો મારે, ચોગ્ગો છક્કો મારે, અને ઈ દડો જો જમનાજીમાં જાય તો જે મારે એને લેવા જવાનો, જે ફિલ્ડિંગ ભરે એને નહીં આપવાનો, લેવા જવાનું. હા મનસુખો કે લાલા જમનાજીમાં જાય તો ઓલો કાળિયો નાગ મને મારી નાખે. બોલ ગોપા. એટલે ઓલા બધા એક એક રન કરે, પટક પટક પટક, કોઈ ચોક્કા છગ્ગા ન મારે. પણ જયારે ઠાકોરજી નો વારો આવ્યો, ઓલા મનસુકા ને કે ઓલા લગાન પિક્ચર માં બતાવે જ ને કચરા, બોલ ગોપા, માર કચરા. એની જેમ ઠાકોર મળો મનસુકા આમાં કરતો કરતો આવી અને જે આમ દડો નાખ્યો, ઠાકોરજી જે છક્કો માર્યો શ્રી યમનાજી ના મધ્ય પ્ર, બોલ શ્રી યમુના. બધા ગોપ બાલકો બેસી કે લાલા તુને શરત બનાવી, અબ તું લેને જા. ઠાકોરજી કે એમાં હું મારે ઈ જ જોતો હતું, ભાવતું તું ને વહી દે કીધું. હા ભાવતું તું ને વહી દે કીધું. તરત ઠાકોરજી યમનાજીમાં કુદકો માર્યો, યમનાજી ના નિજ ધામમાં ગયા અને યમનાજી કાલિયા નાગના જે ઝેરી પ્રવાહથી એની એટલું બધું ઝેર હતું કે યમનાજીનું કોઈ જલપાન નહોતું કરી શકતું. યમનાજીના તટ ઉપરથી પક્ષીઓ ઉડીને જઈ શકતા નહોતા, એના ફેણ અને ઝેરથી પક્ષીઓ પણ મરી જતા, પણ ઠાકોરજીએ
યમુનાજી ને પણ મુક્ત કર્યા કાલિન્દ્રી ને ધરાની અંદર. આજે પણ વૃંદાવન માં કાલિન્દ્રી નો ધરો છે, એટલે તો આપણે કીર્તન માં ગાય છે કે નંદજી નો લાલો વન માં કાલિન્દ્રી ને કાંઠે તેનું ચાર વાલો હસી હસી હમસું દે તાલી ધન્ય. ઠાકોરજી એ કાલિન્દ્રી ને કાંઠે કાલિન્દ્રી ના ધરા ની અંદર કેવી લીલા કરી અને કાળી નાગને ને બોલ ગોપાલ લાલ કી જય. શ્રી ગોપાલ ભજો શ્રી ગોપેન્દ્ર ભજો શ્રી જમુને પ્રભુ જે નું ધ્યાન. શ્રી ગોપાલ ભજો શ્રી ગોપેન્દ્ર ભજો ભૂ 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 ભૂ